फ्रेंड्स ऑफ गुजरात कैनेडा अने आरविटेल एटले के जीफाना अथाग प्रयत्नों थी आजे सर्वप्रथम वर्चुअल फिल्म फेस्टिवल नू आयोजन करवामां आव्युं छे। आशा छे के आवनारा वर्षोमां अनेक सफलताओ आपणे मेळवीशुं। वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। प्रणाम, सुस्वागतम, केम छो, हेलो, वेलकम। टोरंटो गुजराती आइकॉनिक फिल्म फेस्टिवल 2020, द फर्स्ट एवर वर्चुअल गुजराती फिल्म फेस्टिवल साथ है, हूँ बंसी राजपूत, आप सबनु हार्दिक स्वागत एवं अभिनंदन करूँ छू। आंगिकम भुवनम यस्य वाचिकम सर्ववांग्मयम् आहार्यम चंद्रतारादि त्वाम नमः सात्विकम शिवम। कलाना आराध्य देव नटराजनी आराधना वगर एनी वंदना वगर कोईपण कलाकार नो मंच प्रवेश अधूरो गणाय छे। द फर्स्ट एवर वर्चुअल गुजराती फिल्म फेस्टिवल जे शक्य बन्यो छे अपना अथाग प्रयत्नों थी, परंतु साथ साथ अपना स्पोन्सर्स अने सपोर्टर्स साथ पण अने एमनू नाम लीधा वगर कई रीते चाले। एफओजी फ्रेंड्स ऑफ गुजरात कैनेडा एंड आरविटेल एंटरटेनमेंट प्राइवेट लिमिटेड आभार माने छे। विद्या फूड्स कैनेडा केक्स एंड बेक्स कैनेडा राजा बेकरी कैनेडा आ सोशल मीडिया पार्टनर फेसबुक एंड इंस्टाग्राम न्यूज प्रिंट मीडिया पार्टनर नव गुजरात समय ब्रॉडकास्ट पार्टनर वीटीवी न्यूज गुजराती ओवरसीज मीडिया पार्टनर गुजरात न्यूज लाइन गुजरात वीकली एंड गुजरात अब्रॉड। वी आर सपोर्टेड बाय NIEM पिक्सा प्रॉनिक्स दास द खमन ग्रुप साहिब प्रोडक्शन वाघ बकरी टी सीवी द डिजाइनर अडॉन सिने लैब धनलक्ष्मी त्रिवेदी विश्वकर्मा लेजर टेक जैज प्रोडक्शन भवंस सेट कॉलेज एंड ऑल द ज्यूरी मेम्बर्स। वी वुड लाइक टू थैंक आर ऑल द सपोर्टर्स एंड स्पॉन्सर्स। ज्या ज्या वसे गुजराती त्या त्या सदा काल गुजरात। आज उक्ति ने साची ठरवी छे अपना ए गौरववंता गुजरातीओए के जो पोताना काम अर्थे गुजरातनी बहार दुनियाना खूणे खूणे वस्या तो जरूर छे, परंतु अपनी गुजराती भाषा आपणुं कल्चर अपनी कला अने अपना कलाकारों ने सतत प्रोत्साहित करता रह्या छे। आवाज अपना गौरववंता कला प्रेमी गुजराती मित्रों सहयोग थी ज आज आ TGIFF अपना आज कार्यक्रम छे ए शक्य बन्यो छे। तो एमना इंट्रोडक्शन तरफ आगळ वधे ते पहला आई वुड लाइक टू रिक्वेस्ट माय आईटी टीम टू प्लीज शो अस एवी। કહેવાય છે કે કોઈ દેશ કે પ્રદેશને જાણવો હોય તો તેની ફિલ્મો જોઈ લો। ફિલ્મો શું હતું અને શું થઈ શકે એ શક્યતા બતાવતું એક માધ્યમ છે। અને એ જ રીતે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સિનેમાનું મહત્વ ભારતીય ફિલ્મ ક્ષેત્રે અપ્રતિમ છે। એટલું જ નહીં, ગુજરાતી ફિલ્મો ભારતીય સિનેમાના ઇતિહાસના એક આધારસ્તંભ સમાન છે। ગુજરાતી સિનેમા જગતે 2015ની સાલમાં પહેલી વખત 30 કરોડનો આંકડો વટાવ્યો હતો। તે જોતા બિલકુલ કહી શકાય કે આ એક અનોખો ઐતિહાસિક સમય છે ગુજરાતી સિનેમા માટે।
ખાસ કરીને જ્યારે 2019 નું વર્ષ પાછળના બધા વર્ષો કરતા પણ વધારે સફળ રહ્યું. સોની ગુજરાતની સુણ મારી વાતની ઊંઘના આવે મને સારી સારી રાતની. જેમાં હેલ્લારો જેવી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મો ગુજરાતી હોવાનો ગર્વ પાવે છે. અને આવનારા વર્ષોમાં પણ આવી અનેક ફિલ્મો બનતી રહેશે એવો સૌને વિશ્વાસ છે. આગળના વર્ષમાં ગુજરાતી સિનેમા 200 કરોડના આંકડા સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે, જેનો આધાર 2021ની સાલમાં રિલીઝ થનારી મહત્વની ગુજરાતી ફિલ્મો ઉપર છે. આશા છે કે સાથે મળીને આ બધા જ સવાલોના જવાબો આપણે શોધી શકીશું અને ગરવા ગુજરાતના સિનેમાને એવા જ ગૌરવ તરફ આગળ વધારીશું. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત, કેનેડા અને આરવીટેલ એટલે કે જીફાના અથાગ પ્રયત્નોથી આજે સર્વપ્રથમ વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આશા છે કે આવનારા વર્ષોમાં અનેક સફળતાઓ આપણે મેળવીશું. સ્ટોરી ટેલિંગ કરવાનું હોય છે, એ વાત લોકો સમક્ષ મૂકવાની હોય છે, એ કલા, એ માધ્યમ કેટલું અદ્ભુત છે. અને જેના માટે જ આજે આપણે આ વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલ 2020 ટોરેન્ટો આઇકોનિક ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે, આપણી સમક્ષ ખુલ્લો મૂક્યો છે. આપણા એ અવોર્ડના સેગમેન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ જો છેલ્લા 6 વર્ષના સમયગાળાની વાત કરવામાં આવે તો થ્રુઆઉટ આ વર્ષોમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે, પરંતુ છેલ્લા 6 વર્ષોમાં અર્બન ગુજરાતી સિનેમા થકી નવી નવી વાર્તાઓ, આપણી આસપાસ જીવતી વાર્તાઓ આજે કચકડે આપણે કંડારી શક્યા છીએ. એન્ડ ધેટ ઇઝ વાય ધ વેરી ફર્સ્ટ ટાઈમ TGIFF જે અલગ અલગ વિષય વસ્તુ પર ફિલ્મો બની રહી છે એને અલગ અલગ ઝોનર વાઇઝ કેટેગરાઇઝ કરી છે, જેમાં ઇમર્જિંગ ફિલ્મ, એક્શન ફિલ્મ, હોરર કોમેડી ફિલ્મ, ફેમિલી ડ્રામા જેવી જે કેટેગરી છે એનો આપણે સમાવેશ કર્યો છે. મૂવિંગ ફોરવર્ડ ફોર આ વેરી ફર્સ્ટ કેટેગરી સોશિયલ ડ્રામા ફિલ્મ એવોર્ડ, એવી વાર્તાઓ કે જે આપણા કલ્ચરની, આપણી આસપાસ જીવતી વાર્તાઓની વાત કરે છે, કે જેમાં પરિવાર, એમાં ચાલતી નોકઝોક, એની સમસ્યાઓ જે આપણે આપણા ફિલ્મના માધ્યમ થકી દર્શકો સુધી પહોંચાડી શકીએ. To present this award, I would like to call on stage our very own Mr. Arvind Vegra and very renowned filmmaker Mr. Bipin Bapodra. Namaskar friends, Toronto Gujarati Iconic Film Festival 2020 and best film, best social drama film goes to Kem cho, majama cho. કેમ છો? અમારી આર્ટમેન ફિલ્મ્સની પહેલી ફિલ્મ છે આ,
અને દરેક પ્રણિત પુરુષની આત્મકથા કહેતી અમારી ફિલ્મ આજે ગુજરાતના દરેક ગુજરાતીના હૃદય સુધી પહોંચી છે અને આજે અમને આ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે. એ બદલ જ્યુરીનો, ઓર્ગેનાઇઝેશનનો અને દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ જીફા. થેન્ક યુ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ, ખાસ કરીને હેતલભાઈ અને અરવિંદભાઈ આટલું સરસ આયોજન ગુજરાતીઓ માટે દર વર્ષે લઈને આવે છે. આ વર્ષે ઓડિયન્સ સાથે નથી લાવ્યા, પણ આ એક યુનિક, અને હમણાં જ હેતલભાઈ જોડે વાત થઈ કે આ 100 વર્ષમાં પહેલો એવો કદાચ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ હશે જે વર્ચ્યુઅલ થઈ રહ્યો છે. એ બદલ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને, અને થેન્ક યુ સો મચ અમને આ સ્ટેજ પ્રોવાઈડ કરવા માટે. થેન્ક યુ. વન્સ અગેન થેન્ક યુ જીફા, ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ, કેમ છો ને, બેસ્ટ સોશિયલ ડ્રામા ફિલ્મ એવોર્ડ આપવા બદલ. અને અગેન થેન્ક યુ અરવિંદભાઈ એન્ડ હેતલભાઈ. જીફાની શરૂઆત મેં મારા પરફોર્મન્સથી કરી હતી, એટલે આ મારા દિલથી બહુ જોડાયેલો છે આ અવોર્ડ. એન્ડ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ વિપુલ સર, શૈલેષ એન્ડ અવર પ્રોડ્યુસર્સ નિતેશભાઈ, ભાવેશભાઈ અને હર્ષદભાઈ, જેમણે આ ફિલ્મ બનાવી અને વિપુલ સરે આટલી મસ્ત સ્ટોરી લખી અને મને કાસ્ટ કરવા બદલ. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ. કેમ છો? નાઉ મૂવિંગ ફોરવર્ડ ટુવર્ડ્સ આર નેક્સ્ટ કેટેગરી એવોર્ડ, દેટ ઇઝ હોરર કોમેડી એવોર્ડ. એટલે કે આપણે પારિવારિક વાતો તો કરી, પરંતુ હવે એની સાથે સાથે કોમેડીની સાથે સાથે થોડા ડાર્ક હ્યુમરની સાથે સાથે લોકોને, દર્શકોને ડરાવવાનું કામ પણ આપણો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ કરી રહ્યું છે, અને આ પ્રકારની ફિલ્મો આપણી સામે આવી રહી છે. દેટ ઇઝ વાય આપણે હોરર કોમેડી ફિલ્મ એવોર્ડની જે આ કેટેગરી છે એ ઝોન તરફ આગળ વધી રહ્યા છીએ. આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર અરવિંદ વેગડા એન્ડ વન ઓફ માય વેરી ગુડ ફ્રેન્ડ એન્ડ outstanding performer Mr. Maulik Nayak. Namaskar. Toronto Gujarati Iconic Film Festival 2020 Best Gujarati Horror Comedy Film Award goes to Afra Tafri. Afra Tafri. Afra Tafri machi. Thank you so much, Toronto Gujarati Iconic Film Festival 2020. Thank you so much, Hetal Bhai, Arvind Bhai. Thank you so much, entire team of my Afra Tafri. Afra Tafri, best horror comedy film. Mane aa film ma kaam karvano moko malyo atla diggaj kalakaro sathe, etle hu to vadhare bolish j nahi, but mara akha team taraf thi thank you. Hu mic vadhare na bolta Smith ne aapu chu. Thank you so much. Thank you, Viral. Thank you, Hemin, for writing such characters. And story ma bahu maja aavi. Thank you, Sridhar. Kyunki bahu difficult hatu aa shoot karu. Badha ghana kalakaro, 35-36 kalakaro sathe aa banaveli film chhe. And so thank you so much. And bahu maja aavi. Aa banne badhana naam lai lidha chhe. Etle khali be loko rahi gaya chhe. Thank you, producers. To aavi saras majani film banavva mate. Thank you so much. અને અરવિંદભાઈએ સરસ મજાનું ગીત ગાયું છે આ ફિલ્મની અંદર અફરાતફરીનું, એટલે એના માટે પણ બહુ થેન્ક યુ, બહુ થેન્ક યુ, બહુ થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હે ડંખ્યો રે બિછડો ડંખ્યો રે, કોઈ તો ઉતારો રે, હે રોમ રોમ જાણે રાહડા લે છે કોઈ અને રોકો રે, હવે જે કેટેગરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, દેટ ઇઝ પોપ્યુલર ફિલ્મ એવોર્ડ. એક એવી ફિલ્મ કે જેને નાના બાળકથી લઈને અબાલ વૃદ્ધ સૌએ ખૂબ જ વખાણી, અઢળક પ્રેમ આપ્યો છે. પછી એ ગામડાનું ઓડિયન્સ હોય, શહેરોનું ઓડિયન્સ હોય કે અક્રોસ ધ કન્ટ્રી જે ઓડિયન્સ છે તે હોય, તમામ લોકોએ આ ફિલ્મને, આ કેટેગરીમાં આવતી આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, ખૂબ જ વખાણી છે. તો પોપ્યુલર ફિલ્મ એવોર્ડ માટે, આ એવોર્ડને પ્રેઝન્ટ કરવા માટે આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર હેતલ ઠક્કર એન્ડ અરવિંદ વેગડા. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્ટ
પોપ્યુલર ફિલ્મ એવોર્ડ ગોઝ ટુ મોન્ટુની બિટ્ટુ. મોન્ટુની બિટ્ટુ. Thank you, first of all, thank you FOG and Jifa. આ ઓપોર્ચ્યુનિટી માટે, મોસ્ટ પોપ્યુલર અવોર્ડ, મોસ્ટ પોપ્યુલર ફિલ્મ અવોર્ડ માટે. એકચ્યુઅલી જીફા સાથે એક અલગ પ્રકારનો રિલેશન હવે ડેવલપ થયો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. અને આ જે ફંક્શન્સ અત્યારે કલાકારોને એન્કરેજ કરવા માટે થઈ રહ્યા છે, અને જે રીતે આ વર્ચ્યુઅલ ફંક્શન અત્યારે થઈ રહ્યું છે, એવોર્ડ ફંક્શન, એ એકચ્યુઅલી સૌથી મોટી પહેલ છે આ એન્કરેજમેન્ટ માટેની, કે આપણે ઘરે બેઠા બેઠા પણ એ જ લેવલના ટેમ્પો સાથે આપણા આગળના કામોને વધારી શકીશું આવતા વર્ષ માટે. એના માટેનું આ પેટ્રોલ છે. સો થેન્ક યુ સો મચ એફઓજી, જીફા, હેતલભાઈ એન્ડ અરવિંદભાઈ, પ્લીઝ. થેન્ક યુ ઓડિયન્સ કે મોન્ટુની બિટ્ટુને મોસ્ટ પોપ્યુલર ફિલ્મ બનાવી. થેન્ક યુ એફઓજી, થેન્ક યુ જીફા, થેન્ક યુ હેતલભાઈ, અરવિંદભાઈ. તમે લોકો આ જે એવોર્ડ ફંક્શન્સ કરો છો ને, એ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છે ને બહુ જ અલગ લેવલ ઉપર લઈ જાય છે. થેન્ક યુ સો મચ આખી ઇન્ડસ્ટ્રી તરફથી. થેન્ક યુ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જીફાને ખાસ અંદર હૃદયથી એટલા માટે આભાર માનવો છે, કારણ કે એ કામ એ હજી પણ આ લોકડાઉનના સમય પછી પણ એમણે આ કામ, આ વાત બહુ સાચી પાડી છે કે સમગ્ર ગુજરાતને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છેક તમારા સુધી લઈ ગયા અને લાવ્યા છે. સો થેન્ક યુ સો મચ. અને આ ઉત્સાહના કારણે, આના કારણે અમારામાં જે ઉત્સાહ વધ્યો છે, તો બીજા એવોર્ડ માટે તૈયાર રહેજો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સો મોન્ટુની બિટ્ટુ, કોંગ્રેચ્યુલેશન્સ. અને અહીં હું એક વાત કહેતા મારી જાતને નથી રોકી શકતી, કારણ કે હું મોન્ટુની બિટ્ટુનો એક ખૂબ જ અભિન્ન ભાગ રહી ચૂકી છું. અને એવું કહી શકાય કે આ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મારી જે એન્ટ્રી છે આ ફિલ્મ થકી થઈ છે, એટલે હું અત્યારે અદ્ભુત લાગણી અનુભવી રહી છું. હવે આપણી નેક્સ્ટ કેટેગરી તરફ જો આગળ વધીએ તો એ છે એક્સપેરિમેન્ટલ ફિલ્મ એવોર્ડ, એટલે કે એક એવી કેટેગરી કે જે વર્લ્ડ સિનેમાથી ઇન્સ્પાયર્ડ છે. અત્યારે જે રૂઢિગત ફિલ્મો અને તેના વિષયો પર ફિલ્મો બની રહી છે, તેનાથી થોડું હટકે એક નવા વિઝન સાથે સ્ટોરી ટેલિંગનો એ પ્રયાસ, અને એમાં પણ સફળતાપૂર્વકનો આ પ્રયાસ જ્યારે સાબિત થાય તો એ ફિલ્મને તો વધાવી જ રહી. આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર વિજય ગિરી બાવા એન્ડ અભિષેક શાહ to present this award. Toronto Gujarati Iconic Film Festival 2020 Experimental Film 47 Dhansukh Bhavan. Thank you very much. Thank you all the jury members, thank you judges, thank you to the team of Toronto Film Festival. Thank you very much. Well, thank you for appreciating this experimental effort of ours. So we are deeply thankful to Jifa and Toronto Film Festival. Thank you so much. હવે આપણી જે નેક્સ્ટ કેટેગરી છે રિવોલ્યુશનરી ફિલ્મ એવોર્ડ, આ સબ્જેક્ટ, આ કેટેગરી ચૂઝ કરવાનો જે TGIFFનો જે પ્રયાસ છે શા માટે, એ વાત આપની સાથે શેર કરવા માંગીશ. અમુક બાબતો, અમુક સમસ્યાઓ, સમાજના અમુક એવા દૂષણો કે એવા ઇશ્યુઝ હોય છે કે જે સીધા લોકો સુધી પહોંચાડવા કે એમને સમજાવવા ક્યારેક શક્ય નથી હોતા, પરંતુ સ્ટોરી ટેલિંગના આ માધ્યમથી અને એક અલગ વિઝન સાથે એ દર્શકો સુધી પહોંચાડવા અને સીધા એમની સાથે કનેક્ટ કરવા, એ ખૂબ જ પડકારભર્યું કહી શકાય. અને એનો આ સફળ પ્રયાસ રિવોલ્યુશનરી ફિલ્મ એવોર્ડ,
જેને પ્રેઝન્ટ કરવા માટે હું ફરી એકવાર અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને આ ફિલ્મને વધાવે. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ રિવોલ્યુશનરી ફિલ્મ એવોર્ડ ગોઝ ટુ ટીચર ઓફ ધ યર. Thank you so much. Thank you from Teacher of the Year team to Toronto Gujarati Iconic Film Festival. Apnu Gujarati Sahitya, apni Gujarati Sanskruti, apnu literature, itlu rich ane samruddh chhe. Ke ena parthi, e vishayo parthi jyare apne filmo badavye. Ane e je novel kathao chhe, ke je sahitya chhe. એ ઓલરેડી એક માઇલસ્ટોન અચીવ કરી ચૂકી હોય અને એની જે હાર્દ છે એની સાથે કોઈ પણ પ્રકારની છેડખાની કર્યા વગર એ સંદેશો છે ટુ ધ પોઈન્ટ લોકો સુધી પહોંચાડવો એ પણ ઘણું પડકારભર્યું અને સરાહનીય કહી શકાય. અને આવી જ એક ફિલ્મ ગયા વર્ષે આપણી સામે આવી. દેટ ઇઝ વાય ધીસ કેટેગરી ધ કલ્ચરલ ફિલ્મ એવોર્ડ એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે આઈ વુડ લાઇક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર કિરણ જોશી, વેરી એક્સપિરિયન્સ એક્ટર એન્ડ વન ઓફ માય વેરી ગુડ ફ્રેન્ડ મિસ્ટર મૌલિક નાયક. કલ્ચરલ ફિલ્મ એવોર્ડ ગોઝ ટુ સરસ ગુજરાતી ફિલ્મ રેવા. થેન્ક યુ સો મચ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. હું અને વિનીત છેલ્લા 15-1 વર્ષોથી ફિલ્મ બનાવીએ એવું સપનું જોતા હતા અને પછી ફિલ્મ બનાવવા મળી અને અમને અમારી લાઈફનો પહેલો એવોર્ડ પણ રેવા માટે જ મળ્યો હતો અને એના પછી ઘણા બધા રેવાને એવોર્ડ્સ મળ્યા અને આજે હવે આ ટોરન્ટોમાં પણ આ એક જે એવોર્ડ મળ્યો છે આપણને બહુ ખુશી થઈ રહી છે. અને એની સાથે સાથે આ જે સ્પેશિયલ કેટેગરી કલ્ચરલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે એની ખુશી બમણી એટલા માટે છે કારણ કે અમે લોકોએ રેવામાં પણ જે ગુજરાતનું કલ્ચર હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે તો મને એવું લાગે છે કે આ ગુજરાતના કલ્ચર માટે એવોર્ડ છે અને દરેક ગુજરાતીઓનો એવોર્ડ છે. થેન્ક યુ સો મચ. સૌ પ્રથમ તો ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલને ખૂબ ધન્યવાદ આપીશ કારણ કે હેતલભાઈ સતત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા જ છે અને આગળ પણ રહેશે. હેતલભાઈ, અરવિંદભાઈ અને એમની આખી ટીમ, બધાના નામ તો મને યાદ નથી, પણ આજે વર્ચ્યુઅલી એવોર્ડ લેવાનો જે એક્સપિરિયન્સ છે ખરેખર બહુ જ એક અલગ ફીલ આપી રહ્યું છે. અને રેવાને જે ગ્લોબલી ઓડિયન્સે જે પ્રેમ આપ્યો છે, જે રીતે આદર સત્કાર આપ્યો છે, ખરેખર એના માટે મારા શબ્દો ઓછા પડશે અને દર્શકોનો આભાર જેટલો માનો એટલો ઓછો છે. થેન્ક યુ સો મચ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ કે આ કેટેગરીમાં અમને એવોર્ડ મળ્યો છે અને સાથે સાથે અમને બહુ ખુશી છે આખી ટીમના બિહાફમાં અમે લોકો આ એવોર્ડ રિસીવ કરીએ છીએ. જે રેવાની ટીમ છે, જે ઘણા બધા તમને કાસ્ટ અને ક્રેડિટ લિસ્ટમાં દેખાયા છે અને ઘણા લોકો નથી પણ દેખાયા, પણ સાથે સાથે એ પણ છે કે પેન્ડેમિક સિચ્યુએશનમાં આજે વર્ચ્યુઅલ એવોર્ડ ફંક્શન જે થયું છે એની ફિલિંગ બહુ અલગ લેવલ પર છે અને વી આર વેરી હેપી ટુ રિસીવ ધીસ એવોર્ડ અને અમે આ એવોર્ડ જે કોરોના વોરિયર્સ છે એમને ગિફ્ટ કર્યો. દર્શક મિત્રો, જ્યારે એવોર્ડ ફંક્શન ફિલ્મ ફેસ્ટિવલની વાત આવે ત્યારે આપણે હંમેશા અદ્ભુત કોલાહલ, શોર, જાકમજોળ, તમામ સિતારાઓ ધરતી પર આવી ગયા હોય એવો માહોલ હંમેશા જોયો છે. પરંતુ કોવિડની આ પરિસ્થિતિમાં, આ પેન્ડેમિકમાં અત્યારે આ બધું આપણા માટે શક્ય નથી. પરંતુ વી આર ટ્રુલી એન્ટરટેનર અને આપણું કામ છે હંમેશા દર્શકોને એન્ટરટેન કરવાનું. આપણે આપણી આગળની કેટેગરી તરફ જરૂરથી આગળ વધીશું, પરંતુ એ પહેલાં તમારી સમક્ષ એક એવું એક્ટ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ કે જે તમને ઘરે બેઠા મનોરંજન પૂરું પાડશે અને સાથે સાથે
પેટ પકડીને હસાવશે. જી હા, આપણા ખૂબ જ જાણીતા, સૌના માનીતા એવા કિશોર કાકા એમની સાથે એમનો સાથ આપશે આકાશ ઝાલા, ખૂબ જ જાણીતા એક્ટર છે. અને સાથે સાથે આપણા પોતાના, આપણા લાડીલા અરવિંદ વેગડા એ પણ એમનો સાથ આપશે અને એક સુંદર મજાની એક્ટ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છીએ. આમ આવશે વક્રતુંડ મહાકાય, વક્રતુંડ મહાકાય. ઓ ઓ, શું તમે એટલે હવે લિરિક્સ પણ લખશો? ના ના, તો લખો ને, ડાયલોગ લખવાનું કીધું એ પતાવણી યાર. આ શું ઓનસેટ આવીને લખો જાતો કે રીત છે તમારી યાર? પણ હું બહુ બિઝી છું ને, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રાઇટર બિઝી એમ. હા, તમે કોને સમજાવો કે લખો છો? મને ડિરેક્ટર. હા, તો પણ મને કઈક વિચારવા દો. વક્રતુંડ મહાકાય કર્યું. હા, એ લખ, એ રેવા દે, આખી ડાયલોગ લખ. વક્રતુંડ કો કાઈન બેસી ગયો. કોણ છે? કોણ તું? સરકારી અધિકારી છું. ઓ એમ. એ કુંડળામાં ઉભો રે તું, અને તું સોશિયલ ડિસ્ટન્સ રાખ કુંડળામાં. પણ એ નથી કુંડળું, ખુલ્લું ગટર છે, એક જણ પડ્યો હવારે. તમે કોણ છે? બધું ઇન્સ્ટ્રક્શન કેમ આપો છો? અહીંયા ફિલ્મનું શૂટિંગ થઈ જશે. નવી ગાઈડલાઈન મુજબ હવે દરેકે દરેક ફિલ્મના સેટ પર એક સરકારી અધિકારી બેસશે. એવું નથી. આ કઈથી આવ્યું? વે, આને તું લખ, તારું લખવામાં એવું ક્યાં છે? તમને ગાઈડલાઈન અમે ફોલો કરીએ છીએ, પણ અધિકારી પોતે આવીને બેસશે એવું કશું કીધું જ નથી. તે તમને ખબર ના પડે. લાવ ને, હાલો ને, પ્રસાદ છોડી દે. અરે, એ તો આમ આવા જેવું જ છે, ગજવાથી કાઢે એટલે બધા લઈ જ લે. હા, એટલે તમે આવીને બેસશો એમ? તો અમે અમારું તો કામ કરી શકીએ ને. કરો કરો નાખું. આ ડાયલોગ માં એ તો કેવું લાગે યાર. અરે, સરકારી ગાઈડલાઈન છે, કોરોના આવું જોઈએ. ડાયલોગમાં કોરોનાનું આવે બે નાખ ભાઈ, હો નાખું. અવેરનેસ આવે, અવેરનેસ. ડાયલોગમાં નાખ એ નબળા, આમાંથી ડાયલોગમાં નાખ. વાર લાગે. અરે, 2020 મારું કઈ નથી ઉખાડી શક્યું, તો તું શું ઉખાડી લઈશ? અરે યાર, આ ટેલેન્ટ છે. ગમી ગયું તમને? આ ટેલેન્ટ છે આપણું. લખ, એમને ગમી ગયું. થેન્ક યુ. એટલે તમે હવે ડાયલોગમાં હવે વચ્ચે ઇન્ટરફિયર કરશો એમ? એ ભાઈ, સતત કેસીસ વધી રહ્યા છે, ખબર તમને? હા, કેમ કે સતત ટેસ્ટિંગ વધી રહ્યા છે એટલે કેસીસ વધી રહ્યા છે. ઘણી વાર એવું થાય છે કે આપણે કોરોનાથી એટલા માટે બચેલા છે કેમ કે આપણું ટેસ્ટિંગ નથી થયું. અરે ભાઈ, એમાં આપણા બધાનો વાંક છે. કઈ રીતે? આ કોરોના છે ને, એ પેલા સિગરેટના પેકેટ પર લખેલી ચેતવણી જેવું છે. ચેતવણી? હા. અચ્છા, બધાને ખબર હોય કે આ હાનિકારક છે, પણ બમ્બો કોઈને ફરક પડે છે? હા, પણ હા, આ નથી પડતો. અમે પણ અમે પાડીએ છીએ ફરક. અને તમને ખબર છે, અત્યારે બધા કોરોના વોરિયર્સ છે. એ તો છે. ડોક્ટરો, સફાઈ કર્મીઓ, પોલીસવાળા, નર્સો. ખરું બધા, પણ સાહેબ એટલું કરું, હા, નર્સ અને પોલીસવાળામાં ખસો ફરક. હા, એમ. હા, તમે દવાખાને જાઓ ને, હા, ઇન્જેક્શન લેવા, હા, તો નર્સ એવું પૂછે કે ગઈકાલે કઈ બાજુ માર્યું તું? પોલીસ આવું ના પૂછે. ઓકે, એકની એક જગ્યા. તારું લખ્યું પત્યું, તારું બહુ લાંબો ચાલ્યો ડાયલોગ. ચલો 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 ચલો, એક એક મિનિટ. શું? 9 વાગી ગયા. નાસલો નાસલો ભાઈ. શેનું તમે નાસ ચાલુ કર ભાઈ તું? લે, 8:30 મેકઅપ કર્યો છે, શેનો નાસ લેવાનો? અરે ભાઈ, સરકારી ગાઈડલાઈન છે, નાસ લેવો પડશે ભાઈ. તું ગરમ ખાને ભાઈ. ઓગરી જાય યાર, એક આમ મોડું કેવું થઈ ગયા ચીમડાયેલું યાર. તમે જુઓ તો કરે છે ને નાસ લેવડાવવાના. જો પડદા પાછળ કરેલી મહેનત એ પડદા પર દેખાવી જોઈએ. કેમ ઓ કરે? નવી ગાઈડલાઈન છે. મારો ડાયલોગ રેડી. લો બધા, તારું પત્યું. હા હા, બોલ. આવ્યો ડાયલોગ સાહેબ. ઉભર અમારું કામ પતાવીએ સાથે. મોડું સંભાળીને વાત કર. જુદું લાવ્યો એમ? આ તારું થોડુંક છે ને, મેં પેલી બહુથી લીધું. હા, સારું લીધું. હા, મોડું સંભાળી. કોરોના કોરોના અમારી જોઈએ તમને ભાઈ. નાખ અવેરનેસ, નાખ અમને દરેક વાતમાં. માસ્ક લગાડીને વાત કર. રોમેન્ટિક બાજુ જોઈએ સાહેબ આપણે. હા હા, માસ્ક લગાડીને વાત કર. હા,
ગમી ગયો ને તમને માસલા? હા હવે હું આ સાહેબ જરા રોમેન્ટિક બાજુ જોઉં. તું કર રોમેન્સ પણ લાય, તારે જે લાવું લાય, અમર તો ઇન્સ્ટન્ટ રાઇટર છે. મને છે ને તમને ખબર તો છે હું સેટ પર આઈને જ લખું છું. હા બોલ, રોમેન્સ માટે કઈક બોલ. જો મને એવું કઈક જોઈએ છે, અહીંયા હીરો છે, અહીંયા હિરોઈન છે, એકદમ ઇન્ટીમસી વાળો આમ ઓવર સીન. નજીક નહીં, નજીક નહીં, સોશિયલ ડિસ્ટન્સ. અરે પણ પપ્પી કરે છે એમાં કે સોશિયલ? બે આ યાર દરેક વાત આ જો, આ જો, આ જો, સોશિયલ ડિસ્ટન્સ આ રીતે ઉભા રહેશે એમ. હા બંને આમ તો રેડી, આ રીતે લખ. રેડી છે. જો આ હીરો છે અને આ હિરોઈન છે. યસ. હવે શું લખીશ? હીરોએ હિરોઈન ને કીધું હસી તો ફસી. આહા, આ સર્વિસ, આ સર્વિસ ટેમ્પરરી બંધ છે. કેમ? માસ્ક હસવાની કાથી દેખાય. તમને વિરોધ ને બધું તમે નક્કી કરો ને દરેક વાત. એક સરસ કર્યું આપણે. પણ રોમેન્ટિક ની કઈ કતું શું હતું? કઈ કરો તમે. શું કરીએ અમે એટલે? લવ સોંગ નાખો. લવ સોંગ નાખો. હા લવ સોંગ તો રેડી છે અને છે, તૈયાર જ છે તે બધું. તારું તારું તૈયાર જ મારી જોડે. હું સેટ પર આવું ને એટલે પેલું ગરમ ગરમ ભજીયા જેવું. આ તું ગા. જાને દો ના અરે પાસ આવ. અરે બા ગીત છે આ, નથી આવું અબે. આ કેમ આવું કરે? એમાં કોરોના જોઈએ. કોરોના છોડન. કોરોના કોરોના દેખો, કોરોના કોરોના કોરોના. આ રીતે નહીં મજા આવે. આ કાન્સ નો ડિરેક્ટર છે. કોણ? સુનો આ રાઇટર, રાઇટર કાન્સ નો. ચલો અમારું અમે અમે સ્ટાર્ટ કરીએ. એ એક મિનિટ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કલાક થઈ ગયો. ગરમ પાણી, બધાને ગરમ પાણી આપો. અરે પીધું ત્રણ વાર સવારે. હા હા, દર કલાકે કલાકે ગાઈડલાઈનમાં લખ્યું છે, દર કલાકે ગરમ પાણી આપવાનું. એટલે તારી હમણાં આ છે ને આંતેડાવે એવું અંદર અંદર વાતો કરે છે કે આ સાહેબે ગળામાં ગીઝર મુકાયું. શું આયા જ કરે ગરમ પાણી? વાહ, આ સાહેબે ગળામાં ગીઝર મુકાયું કે? એ નથી લખવાનું, આને કહું છું હું. અચ્છા, ગાઈડલાઈન. હું હવે પતાવું, મારે ગણપતિ રોલ કરવાનો. બધા પી લેજો ભાઈ. હા હા, બધા પી. ગણપતિ રોલ કરવાનો છે, પતાવું. ઓકે, ગણપતિ રોલ કરીએ. અને 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 ચાઇના કરે ગુનો ને આપણે લેવા દેવા. ચાઇના કરે ગુનો ને આપણે લેવા દેવા. કેસી સતત વધતા જાય છે, માણસો ફરે કેવા. કેસી સતત વધતા જાય છે, માણસો ફરે કેવા. સામે ચાલીને મોત ને ભેટે એને શું કેવા. સામે ચાલીને મોત ને ભેટે એને શું કેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. બસ હવે ટાઈમસર વેક્સિન દેવા. એ ગણપતિ દેવા. સરસ રહ્યું. આ ગમ્યું? આ ખરેખર મને એપ્રિશિએટ તો કરો. તને શું બધી ખબર પડે યાર? તમને શું ખબર પડે? તમને આ ફિલ્મ લાઈનમાં તમને શું ખબર પડે? આઈ બેહી ગયા. અરે યાર, તમારી ગુજરાતી ફિલ્મો છે ને બહુ પ્રેડિક્ટેબલ છે ભાઈ. શું એટલે? કઈ રીતે? કઈ તો ઉદાહરણ આપો. કઈ આગળ આપો? એક લગ્નની સિક્વન્સ ચાલતી હોય. હા, લગ્ન ચાલ્યું બરોબર છે. પંડિત બેઠો હોય. બેઠો. અને શું બોલે? શું બોલે? હા, એ બોલે ભાઈ કન્યા પધરાઓ સાવધાન. હા, આપણે જે રીતે વાત કરતા હોય. ભાઈ કન્યા કો લેકે આવો, લગ્ન કા મુહૂર્ત નિકલા જા રહા હૈ. એટલે કન્યા કો લેકે આવો, લગ્ન કા મુહૂર્ત વયા જા રહા હૈ. તો હા, એટલે આનો મતલબ ખબર પડી? શું લગ્ન થશે? ના, છોકરી ભાગી ગઈ છે. હવે 1990 માં એ બધું ચાલ્યું એટલે એવું થોડું. બીજું શું કે તમને ખબર? સિરિયલો. શું? હા, સિરિયલો ની અંદર આવડા મોટા મોટા ઘર બતાવ. આવડા મોટા મોટા ઘર બતાવ. હા, બતાવ કે ના બતાવ? તો પણ બતાવીએ તો શું? પણ પણ એક યાર ઇન્વર્ટર નથી રાખતા. કેમ? અરે લાઇટ જાય તો બધા મીણબત્તી લઈને સોતતા હોય છે યાર. એમાં શું તમને વાંધો આવ્યો? એટલે બે જવાનું અહીંયા. એટલે બે યાર, તને શું ખબર પડે? તમને શું ખબર? મને કહો. મને શું નથી ખબર? મને કહો. તમને ખબર છે શું? સૌથી પહેલી હિન્દી સાયલેન્ટ ફિલ્મ કઈ હતી? સૌથી પહેલી હિન્દી સાયલેન્ટ ફિલ્મ? યસ. એ તો યાર ને આ પેલી તું લખને. હા, નહીં ખબર. અરે નહીં ખબર યાર. 1913 માં આવેલી રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર. હા બરાબર, કરેક્ટ. નહીં ખબર પડે તમને લોકોને? પણ તમે પણ મારે પણ તમને એક સવાલ કરો સાહેબ. હા, તમે કીધું સૌથી પહેલી હિન્દી સાયલેન્ટ ફિલ્મ કઈ હતી? હા સાહેબ, ફિલ્મ સાયલેન્ટ જ હતી તો તમને કઈ રીતે ખબર કે હિન્દીમાં હતી? એ ગમે તે હોય યાર. એટલે ખોટી હોશિયારી ના મારો યાર. માસ્ક પહેરતો
લા પેરસે ઉધાર લઈને બધા અમુક લોકો ફર્યા કરે છે, ખબર નથી પડતી માસમાં કોની પાસે પૈસા લેવાના છે. સરકારી ગાઈડલાઈન, સરકારી એસઓપી, તો પિક્ચર જ નહીં બને યાર. જો મને છે ને એવું લાગી રહ્યું છે કે આ સાહેબે જે પ્રકારે બધી ગાઈડલાઈન ને બધું જે આપ્યું છે તેના પરથી આજની સિચ્યુએશનમાં જો આપણે કોઈ પ્રકારની ફિલ્મ બનાવી હોય તો એના માટે મને ચાર લાઈન સૂજે છે. હમણાં તાત્કાલિક તાજી લખી જો. બોલ. હા બોલ. કે રામ રાજ્યમાં મળ્યું દૂધ. રામ રાજ્યમાં દૂધ મળ્યું. રામ રાજ્યમાં દૂધ મળ્યું ને કૃષ્ણ રાજ્યમાં ઘી. રામ રાજ્યમાં દૂધ મળ્યું ને કૃષ્ણ રાજ્યમાં ઘી. કળિયુગમાં મળ્યો કાળો, ડિસ્ટન્સ રાખીને પી. આ ક્યાં વાત હે. આને હું અર્જુન એવોર્ડ પાઈસ. રાઈટર ને અર્જુન એવોર્ડ હોયલા કઈ ટાઈપ નો છે આને. ગવર્નમેન્ટ મારું ચાલે. જાઓ કરતો તમે જ દેવો, અમે જઈએ ફિલ્મ બનાવી. પેકઅપ પેક આને જ કરાયું. થેન્ક યુ. તમે મને જે ડિસ્ટન્સ રાખો ને હવે રાખો. આપણી સાઈનિંગ જતો રે. મારે રિપોર્ટ કરવાનો છે. સાઈનિંગ અમાઉન્ટ જેમના સાથ અને સહયોગ વગર આ ધ ફર્સ્ટ એવર ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ અશક્ય હતો તેવા આપણા સ્પોન્સર્સને આપણે કઈ રીતે ભૂલી શકીએ. એફઓજી, ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા એન્ડ આરવીટેલ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આભાર માને છે. વિદ્યા ફૂડ્સ કેનેડા, કેક્સ એન્ડ બેક્સ કેનેડા, રાજા બેકરી કેનેડા, આર સોશિયલ મીડિયા પાર્ટનર ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ, ન્યૂઝ પ્રિન્ટ મીડિયા પાર્ટનર નવ ગુજરાત સમય, બ્રોડકાસ્ટ પાર્ટનર વીટીવી ન્યૂઝ ગુજરાતી, ઓવરસીઝ મીડિયા પાર્ટનર ગુજરાત ન્યૂઝ લાઇન, ગુજરાત વીકલી એન્ડ ગુજરાત અબ્રોડ. વી આર સપોર્ટેડ બાય NIEM, પિક્સા પ્રોનિક્સ, દાસ ધ ખમન ગ્રુપ, સાહિબ પ્રોડક્શન, વાઘ બકરી ટી, સીવી ધ ડિઝાઇનર, અડોન સિનેલેબ, ધનલક્ષ્મી ત્રિવેદી, વિશ્વકર્મા લેઝર ટેક, જેઝ પ્રોડક્શન, ભવન્સ સેટ કોલેજ. વી વુડ લાઈક ટુ થેન્ક આર ઓલ ધ સપોર્ટર્સ એન્ડ સ્પોન્સર્સ. કોઈ ભી મુશ્કિલ, કોઈ ભી લક્ષ્ય મનુષ્ય કે સાહસ સે બડા નહીં. હારા વહી જો લડા હી નહીં. કોવિડ વાયરસે, પેન્ડેમિકની આ સિચ્યુએશને માણસ જાતને થોડા સમય માટે હંફાવી જરૂર દીધી, પરંતુ આપણા સાહસ, આપણી હિંમત, આપણી એકતા, આપણા સામર્થ્યને અટકાવી નથી શકી. એન્ડ દેટ ઇઝ વાય ધ ફર્સ્ટ એવર વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલ આ જે કન્સેપ્ટ છે એની સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. પરંતુ આ નવા વિચાર, નવા આઈડિયાને એક્ઝિક્યુશન સુધી પહોંચાડવામાં બે વ્યક્તિઓના સાથ વગર અશક્ય હતું, કારણ કે આ વિઝન એમનું હતું. મિસ્ટર હેતલ ઠક્કર, પ્રેસિડેન્ટ ઓફ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ, અને મિસ્ટર અરવિંદ વેગડા, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ વુડ લાઈક ટુ કોલ ઓન ડાયસ ધ પ્રેસિડેન્ટ ઓફ TGIFF, મિસ્ટર હેતલ ઠક્કર, અ યંગ એન્ડ ડાયનામિક એન્ટરપ્રેન્યોર, વેરી એનર્જેટિક ઇન્ટરનેશનલ ઓડિટર એન્ડ સર્ટિફાઇડ ટ્રેનર. હી હેઝ ડન ઓડિટ્સ ઓફ મોર દેન 1000 ઇન્ડસ્ટ્રીઝ અક્રોસ ધ કન્ટ્રી. President of Quality Marks Awards since last 7 years for the MSME sector. President of Gujarati Iconic Film Awards. President of Gujarati Film Fraternity. Please welcome Mr. Hetal Thakkar. કેમ છો બધા? સૌ પહેલા તો આ ગુજરાતની બહાર ગુજરાતીઓને લઈ જવાનો અમારો આ પહેલો પ્રસંગ છે, પણ ગુજરાતી તરીકે હું વાત ગુજરાતીમાં જ કરીશ. ભલે વાત પરદેશની હોય, પણ મારા દિલમાં ગુજરાત વસેલું છે, ગુજરાતી ભાષાનો ગર્વ મને વસેલો છે, તો વાત ચોક્કસ ગુજરાતીમાં જ થવી જોઈએ એવું મારું માનવું છે.
જીફાનું એક સ્વપ્ન 2016માં જ્યારે જોયું ત્યારે વિચાર કર્યો હતો કે આ ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક ઉપર લઈ જવી છે, ગુજરાતી ફિલ્મ જગતને એક નવી ઊંચાઈએ લઈ જવાના સ્વપ્ન સાથે મેં અને અરવિંદે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ એટલે કે જીફાની શરૂઆત કરી. અને સાચું કહું તો અમારો જ્યારે ગયા વર્ષે પહેલી વખત વાતચીતનો દોર શરૂ થયો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડા સાથે, એટલે એફઓજી કેનેડા જેના ડિરેક્ટર અખિલ શાહ, ધર્મેશ અમીન અને સૌરિન દવે છે, તેમને મળવાનું થયું ગયા ઓગસ્ટમાં. અને અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આ ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક ઉપર લઈ જવી હોય તો આપણે કેનેડાની ધરતીમાં, કેનેડાની ધરતી ઉપર એક સરસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરીશું, જેના માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે ઘણા બધા કાર્યો કર્યા, અમારી જ્યુરી પેનલ ડિસાઇડ કરી અને કેનેડામાં અલગ અલગ થિયેટર્સમાં ફરી અને આખો કાર્યક્રમ નક્કી પણ કર્યો. સંજોગો વસાત કદાચ આ કાર્યક્રમ જે આપ અત્યારે નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો, એ કાર્યક્રમ 1 મે એટલે કે ગુજરાત દિવસના દિવસે 1, 2, 3 મે અમે ટોરન્ટો કેનેડા કરી રહ્યા હતા. પણ કેટલાક આ મહામારીના કારણો કે જેના લીધે આપણે આ કાર્યક્રમ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ ટોરન્ટો કેનેડા ખાતે ન કરી શક્યા. અને આજે તમારી સામે આ સ્ટેજ ઉપર વર્ચ્યુઅલ ઇવેન્ટ તરીકે હું અને તમે વાત કરી રહ્યા છે. મારી બિલકુલ બાજુમાં અત્યારે ભલે કેનેડાના અખિલ શાહ, સૌરિન દવે કે ધર્મેશ અમીન નથી, પણ છતાંય આપણે સૌ સાથે આ એક એવો પ્રયત્ન છે કે જે કદાચ આવનાર કેટલાક વર્ષોમાં આપણને ખબર નથી ફરી આવો પ્રસંગ ક્યારે આવે, કારણ કે ઇવેન્ટ હંમેશા, ફેસ્ટિવલ હંમેશા સાથે મળીને આપણે ઉજવવા માટે ટેવાયેલા છે. પણ આજનો આ ફેસ્ટિવલ એ વર્ચ્યુઅલ છે. અને તે સિવાય હું અહીંયા ખાસ મેન્શન કરવા માંગીશ કે ઇન્ડિયાથી અમારી સાથે આ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે જે 2 મહાનુભાવો અમારી સાથે જોડાયા, શ્રી વિનોદભાઈ ગણાત્રા અને શ્રી હિતુભાઈ કનોડિયા, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ સ્ટેજ ઉપરથી મારે ખાસ કહેવું પડે કે તે બંને દિગ્ગજોએ ખૂબ જ આકરી પરીક્ષા સાથે, ખૂબ જ મહેનતથી આ એવોર્ડનું રિઝલ્ટ આપ્યું છે. આ એવોર્ડ માટે હું ને અરવિંદ પણ એટલા જ અંદર ઇન્વોલ્વ હતા એઝ અ જ્યુરી. અને કેનેડાથી રૂબી મેડમ, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ત્યાંના બ્રેમ્પ્ટનના, તેઓએ ખૂબ જ સહકાર આપ્યો, સાથે અખિલભાઈ, સૌરિનભાઈ, ધર્મેશભાઈ, અમે બધાએ ભેગા થઈ અને દરેકે દરેક મૂવી જોઈ અને સાહેબ નક્કી કર્યું કે ગુજરાતી ફિલ્મોને ઇન્ટરનેશનલ લેવલ, વિશ્વકક્ષાએ જ્યારે લઈ જવાની વાત થતી હોય તો અમારે જીફા કરતાં કંઈક અલગ કરવું છે. અને જીફા કરતાં અલગ કરવાનો વિચાર કરી અને આ સર્વપ્રથમ વખત અમે ફિલ્મોને એપ્રિશિએટ કરવા નક્કી કર્યું. એટલે આ એવોર્ડ જે છે એ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડના જે અલગ અલગ 30 કેટેગરી છે એવી કેટેગરી નથી, પણ આ એવોર્ડમાં અલગ અલગ ઝોનરની, અલગ અલગ કેટેગરીની ફિલ્મોને આપણે એપ્રિશિએટ કરી રહ્યા છે. જીફા જે છે એ કોમ્પિટિશન છે કે જેમાં નોમિનેશન અમે મૂકતા હોઈએ છીએ અને નોમિનેશનમાંથી એક વિનર આઇડેન્ટિફાય થાય છે. પણ જ્યારે હું ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલની વાત કરું છું ત્યારે એમાં અલગ અલગ ઝોનરની ફિલ્મો વચ્ચે કોમ્પિટિશન છે. અમારી પાસે જે કંઈ એન્ટ્રી આવી હતી તેમાંથી આશરે 15 જેટલી ફિલ્મો અલગ અલગ ઝોનરની એ જ્યુરીએ નક્કી કરી છે કે જેને આજે અહીંયા એવોર્ડ આપવામાં આવશે, જેને એપ્રિશિએટ કરવામાં આવશે. કારણ કે આ જે ફિલ્મો છે એ ફિલ્મોએ પોતપોતાના ઝોનરમાં, પોતપોતાના ક્ષેત્રમાં એક સરાહનીય કામ કર્યું છે, એક એવો પ્રયત્ન કર્યો છે
જેનાથી ગુજરાતી ફિલ્મો આટલી સુંદર અને આવા વિષય પર બની શકે છે એ રસ્તા મોકળા થયા, ખુલ્યા છે. આજે અલગ અલગ પ્રકારના ઝોનરની ફિલ્મો બની અને વિશ્વ સુધી પહોંચે એ જ અમારું સપનું હતું કે જેના માટે અમે આ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવાનું નક્કી કર્યું. એની સાથે સાથે ઇન્ટરનેશનલ એપ્રિશિએશનની વાત કરતા હોઈએ તો આ એક એવો મંચ છે, આ એક એવો સ્ટેજ છે, પ્લેટફોર્મ છે જેના પરથી અમે લોકોએ શોર્ટ ફિલ્મોને પણ એપ્રિશિએટ કરવા નક્કી કર્યું છે. અલગ અલગ શોર્ટ ફિલ્મોની જે એન્ટ્રી આવી હતી એમાંથી કેટલીક શોર્ટ ફિલ્મો પણ અમે નક્કી કરી જેને અમે એપ્રિશિએટ કરી રહ્યા છે. અલગ અલગ ફિલ્મોને પણ નક્કી કરી જેને અમે એપ્રિશિએટ કરી રહ્યા છે. અને સાથે સાથે 5-6 જેટલી અલગ અલગ કેટેગરી છે જે એક ફિલ્મ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. એ અલગ અલગ કેટેગરીને અમે ડિફાઇન કરી છે અને એ અલગ અલગ કેટેગરીમાં પણ આજે અહીંયા એવોર્ડ આપવામાં આવશે. મને આશા છે કે આવનારા વર્ષોમાં આપણે સૌ ભેગા મળી અને સાથે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ, પછી એ કેનેડા હોય, લંડન હોય, અમેરિકા હોય કે દુબઈ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, આપણે જઈશું, આપણી ગુજરાતી ફિલ્મો ગુજરાતીઓને બતાવીશું, આખા વિશ્વના ગુજરાતીઓને બતાવીશું અને આપણે કહીશું કે હું ગુજરાતી છું, ગુજરાતી ફિલ્મો બનાવું છું અને એનો મને ગર્વ છે. ફરી એક વખત ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ હેતલજી ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. નાવ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ આવર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ TGIFF મિસ્ટર અરવિંદ વેગડા, અ વર્સેટાઇલ સિંગર ઓફ ગુજરાતી ફોક એન્ડ ગરબા, પ્લેબેક સિંગર of Gujarati and Hindi movies and albums. Bye Bye Na Hulamra naam thi Lok Ladila, and very famous for his unique style and persona, our very own proud of Gujarat Mr. Arvind Vegra. Namaskar, kem chho bada, maja ma chho ke nahi? ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 એક અલગ જ સપના સાથે શરૂઆત થઈ હતી, એક નાનકડા વિચાર સાથે 2016માં કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતની ધરતી પર આપણે કંઈક કરવું જોઈએ, આપણે સન્માન કરવું જોઈએ આપણા કલાકારો, આપણા કસબીઓનું આપણે સન્માન કરવું જોઈએ, આપણી ઇન્ડસ્ટ્રીનું કે જે 80થી વધારે વર્ષોથી આપણા ગુજરાતને, ગુજરાતીઓને એન્ટરટેનમેન્ટ આપે છે. અને એ શરૂઆત થઈ ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલથી 2016થી, જે 2016, 2017, 2018 અને 2019 ચાર સફળતાપૂર્વક જીફાનું આયોજન અમે કર્યું. અને હવે વિચાર એક નવો હતો કે ભારતને, ગુજરાતના ગુજરાતી ફિલ્મોને લઈ જઈએ વિદેશની ધરતી પર. અને વિદેશની ધરતી પર જ્યારે લઈ જવાના વિચાર સાથે ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલનો વિચાર આવ્યો અને શરૂઆત થઈ ટોરન્ટો, એટલે કે ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. અને અમારે જોઈન હેન્ડ થયા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત સાથે અને વિચાર એક સરસ મજાના ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા માટેના આવ્યા. અને એ શરૂઆત થઈ કે ટોરન્ટોમાં 1, 2 અને 3 મેના દિવસે અમે કરીશું ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020. પરંતુ આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપ સૌ જ મિત્રો જાણો છો કે આપણે બધાએ ઘણા બધા લિમિટેશન્સ સાથે અત્યારે આપણે જીવી રહ્યા છીએ, પણ છતાં પણ શો મસ્ટ ગો ઓન અને શો મસ્ટ ગો ઓનલાઈન. અને એ વિચાર સાથે એક અલગ જ ભારતમાં પહેલી વાર થઈ રહ્યો છે આ 2 ઓક્ટોબર, આપણા સૌ માટે એક પવિત્ર દિવસ છે. અને એ પવિત્ર દિવસે ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યો છે વર્ચ્યુઅલી, એટલે કે તમે જે જુઓ છો ત્યાં દર્શકો નથી, પરંતુ કેમેરા, લાઇટ્સ, કલાકારો બધા જ છે અને છે માત્ર એક ડિસ્ટન્સ. પણ છતાં તમે અમારા દિલમાં વસેલા છો અને એ વિચાર સાથે આજે આપણે લોકો માણી રહ્યા છીએ
ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 100% વર્ચ્યુઅલ, અને એમાં આજે તમે બધા મજા કરશો. અમારા ઘણા બધા જે કલાકારો છે આપને સંગીતના સૂરોથી રેલાવશે, અમારા કલાકારો આપને મજા કરાવશે, હસાવશે. અમારા જે વિનર્સ જે છે કે જેમણે સુંદર મજાની ફિલ્મો બનાવી છે આ પરિસ્થિતિને પરિસ્થિતિનો સામનો કરીને પણ, તો એ ફિલ્મોને આજે સન્માનીએ છીએ અમે. અને એ જ વિચાર સાથે આજે આ આપ સૌ મિત્રોનો સાથ મળ્યો છે. અને જ્યારે આ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ આજે વર્ચ્યુઅલ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી થાય છે. તો સર્વે મિત્રોને, સર્વે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, સર્વે કલાકારો, સર્વે કસબીઓને, સર્વે આયોજક મિત્રો અમારી સાથે જે જોડાયા ટોરેન્ટોથી, સર્વે અમારા દર્શક મિત્રો ને ખાસ કહેવાનું કે આપ સૌ અમારા આ પ્રયાસને વધાવશો અને આપ સૌ અમારા પ્રયાસને માણશો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. Thank you so much, Mr. Arvind Vekra. Toronto Gujarati Iconic Film Festival 2020, the first ever virtual experience by FOG Canada, Friends of Gujarat, and RVTEL Entertainment Private Limited. Apne agarni category taraf agar vadhiye, that is Action Film Award. Disum disum type, tamam ne gamti, tamam ne akashti, full on. મસાલા એન્ટરટેનમેન્ટ એટલે કે એક્શન ફિલ્મ એવોર્ડ જે પ્રેઝન્ટ કરવા માટે હું વિનંતી કરીશ રોહન શાહ અને ઋષિ વ્યાસ. સો ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ એક્શન ફિલ્મ, ધ એવોર્ડ ગોઝ ટુ જી ધ ફિલ્મ. ભાઈ જીને આજે એવોર્ડ મળ્યો છે બેસ્ટ એક્શનનો, હું બહુ જ એમાં મારું ગ્રેટિટ્યૂડ છે, કારણ કે આ ફિલ્મ મારા દિલની બહુ નજીક છે. આમ તો દરેક ફિલ્મોમાં તમે મને નેગેટિવ પાત્રોમાં જોવો છો, આ ફિલ્મમાં નેગેટિવ પાત્રનો સ્ક્વેર છે, એટલે મારી અંદર જેટલી નેગેટિવિટી ભરેલી છે આ ફિલ્મમાં મેં બતાવવાનો ટ્રાય કર્યો છે. અને એક્શન્સ બહુ સુપર મજાના એક્શન્સ છે, બાટલીઓ ફોડી છે, ગન ચલાવી છે, મશીન ગન ચલાવી છે, પોલીસ સ્ટેશનમાં જઈને ફાયરિંગ કર્યું છે, બહુ જ બધું કર્યું છે. અને બહુ જલ્દી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. હવે હું આદિત્યભાઈને કહીશ કે કારણ કે એમની બહુ જ મહેનત છે આ ફિલ્મ પાછળ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આકાશભાઈ, થેન્ક યુ ગુજરાતી લાઇક ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. ઓર બહુ અચ્છા લગતા હૈ જબ એક એફર્ટ જો હમને ડાલા હુઆ હૈ ઓર ઉસ એફર્ટ કો અવોર્ડ મિલતા હૈ યા કોઈ એનકરેજ કરતા હૈ, બહુ અચ્છા ફીલ હો રહા હૈ. ઓર આકાશભાઈને જૈસે બતાયા કે એક્શન ફિલ્મ થા, અપને આપમાં એક બોલ્ડ અટેમ્પ્ટ થા. મતલબ નોર્મલી ગુજરાતી ફિલ્મ્સમાં દેખને કો નહીં મિલતા હૈ કે ગ્રેન્ડ લેવલ કે બ્લાસ્ટ હો રહે હૈ, AK-47 ચલ રહી હૈ, ઓર જો કેરેક્ટર્સ ભી થે જો એક ઇન્ટેન્સ કેરેક્ટર્સ હૈ જૈસે સાઉથ ઓર બોલીવુડમાં દેખને કો મિલતા હૈ. હમને લિમિટેડ બજેટમાં કમ ઉસમેં એક અચ્છા અટેમ્પ્ટ કરને કા ટ્રાય કિયા હૈ ઓર આજ બેસ્ટ એક્શન ફિલ્મ કા અવોર્ડ ભી મિલા હૈ. સો આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ધ કાસ્ટ એન્ડ ક્રૂ ઓફ જી plus the Toronto Gujarati Film Festival. Thank you. Moving forward for our next category, and that is Most Entertaining Film Award. Jema evi kathani evi vartani vat karva baavi che je vat mari che je vat tamari che apna parivar ni che ane samagra parivar ni sathe apne apna tamam tension tamam samasyao chane side par mukine fully entertain thai shakie e rite પરિવારની સાથે જોઈ શકીએ એવી ફિલ્મ, દેટ ઇઝ વાય ઇટ ઇઝ મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મ એવોર્ડ. અને આ ફિલ્મ એવોર્ડ હું પ્રેઝન્ટ કરવા માટે બોલાવીશ મિસ્ટર હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાને. નમસ્કાર. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 મોસ્ટ એન્ટરટેનિંગ ફિલ્મ ગોળ કેરી. ગોળ કેરી on behalf of the entire team of Golkeri, thank you so much award mate. I would specially like to thank Viral
Viral has been our director, but also our very close support through this whole film. અને પાર્થિવ અને હું અમે આર્ટિસ્ટ પહેલાં છીએ, તો એઝ પ્રોડ્યુસર્સ ધીસ વોઝ અ ફર્સ્ટ એવર પ્રોજેક્ટ. અમે હિન્દી ભાષામાં પણ કામ કરી રહ્યા છે, બટ વી ઓલવેઝ થોટ કે ગુજરાતી ભાષા માટે કંઈક કરવું જોઈએ, એટલે આ ફિલ્મ અમે બનાવી. અને ઓફકોર્સ મલ્હાર વોઝ ધ બિગેસ્ટ સપોર્ટ ફોર ધીસ. મલ્હાર ઠાકર, વિરલ એન્ડ સચિનજી, વંદના પાઠક, અમાત્ય ગોરાડિયા ફોર રાઇટિંગ ધ સ્ક્રિપ્ટ અલોંગ વિથ વિરલ એન્ડ ધી એન્ટાયર કાસ્ટ એન્ડ ક્રૂ, થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી અવોર્ડ. ઇટ વુડન્ટ હેવ બીન પોસિબલ વિધાઉટ એની ઓફ યોર. એન્ડ યસ, એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ હોલ ટીમ. એટલો સારો અનુભવ થયો છે કે પહેલા દિવસથી લઈને રિલીઝ અને રિલીઝ પછી પણ આખી ટીમ એટલી બધી ચીયરફુલ હતી, પોઝિટિવિટી, જે અમને બધાનો સપોર્ટ મળ્યો છે. અને સ્પેશિયલી કોકોનટ મોશન પિક્ચર્સ, કે જેમણે અદ્ભુત રીતે એક તો પહેલાં તો તારીખ સિલેક્ટ કરી અને દરેક ગુજરાતી સુધી પહોંચે એની તકેદારી રાખી. સો કોકોનટ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આઈ વુડ લાઈક ટુ ગીવ ધ માઇક ટુ વિરલ. થેન્ક યુ સો મચ જીફા ફોર ધીસ અવોર્ડ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ થેન્કફુલ ટુ એવરીબડી. લગભગ 1.5 વર્ષ કે 2 વર્ષ જેવું થઈ ગયું હશે સિન્સ ધ ટાઈમ માનસી પાર્થિવભાઈ અને આઈ સ્ટાર્ટેડ ધીસ કોન્વર્સેશન ઓફકોર્સ વિથ મલ્હાર. અને આજે એઝ ઓફ નાવ જસ્ટ અમે એન્ટર થયા એની પહેલાં સુધી એવું જ એક્સાઇટમેન્ટ હતું ને, અત્યારે તો ઓફકોર્સ ડબલ છે એક્સાઇટમેન્ટ ફ્રોમ ઓલમોસ્ટ 2 યર્સ. તો હજી સુધી એક્સાઇટમેન્ટ ડાય આઉટ નથી થયું. દેટ્સ ધ વિક્ટરી ઓફ એની ફિલ્મ ઓર એની ટીમ. સો આઈ થિંક સો this is very rare and it's a blessing that all of us met at the correct time for the right project. And I'm very glad ke the film could really really touch hearts, entertain people, and that was our aim. So thank you so much everybody, thank you so much. At this juncture we would like to announce ke we are also working on Golkeri 2, the sequel. Oh, wow. So that's one news we're all excited about. Yes. So this award gives us more motivation. Thanks Jeeva, thank you so much. Darshak mitro, kaik nau karvu ena mate himmat joiye. Ana sathe sathe e risk sathano pratham prayas jyare tamne tamari adadak safalta ane manzil sudhi lai jay to sone pe suhaga. Ane etla mate j aava prayas ne pan TGIFF વખાણે છે, સરાહે છે. દેટ ઇઝ વાય આર નેક્સ્ટ કેટેગરી, દેટ ઇઝ ઇમર્જિંગ ફિલ્મ એવોર્ડ, કે એક નવો પ્રયાસ, એક ઉભરતો પ્રયાસ જેમાં નવી નવી જે ટેલેન્ટ છે એને આપણે સરાહી શકીએ, પ્રોત્સાહન આપી શકીએ. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર રાહુલ ભોલે, વેરી રિનાઉન્ડ ફિલ્મ મેકર એન્ડ વેરી ફેમસ મ્યુઝિક ડિરેક્ટર Mr. Mehul Surti. Toronto Gujarati Iconic Film Festival 2020 Best Emerging Film, and the award goes to Chasni. Thank you all of you, special thanks to Toronto Gujarati Iconic Film Festival. હું સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગીશ હેતલભાઈને, કે આજે અમારી આ ફર્સ્ટ મૂવી હતી, સ્પેશિયલ એઝ એ ડાયરેક્ટર વાઇઝ મંથનની પણ ફર્સ્ટ મૂવી હતી, એઝ એ પ્રોડ્યુસર વાઇઝ મારી પણ ફર્સ્ટ મૂવી હતી. અને ઓડિયન્સે જે અમારી મૂવી ચાસીને જે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો એ બદલ ટોટલ ગુજરાતી ઓડિયન્સને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હેતલભાઈના આ પ્રોત્સાહનને હું હંમેશા યાદ રાખીશ, કે એમના આ પ્રોત્સાહનથી અમને હંમેશા એવું થાય છે કે બીજા વર્ષે હજુ કંઈક સારું કરીએ કે અમને એ વધારે સારું પ્રોત્સાહન આપી શકે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ કે ચાસનીને એક બેસ્ટ ઇમર્જિંગ ફિલ્મ તરીકે એવોર્ડ મળ્યો. હેતલભાઈ અને આખી એમની ટીમને કોંગ્રેચ્યુલેશન્સ કે આટલા અઘરા સમયમાં એમણે આટલું સરસ ઓર્ગેનાઇઝ કરીને એક વર્ચ્યુઅલ ઇવેન્ટ સરસ બનાવ્યો. અને સૌથી વધારે ચાસ્ટીની આખી ટીમ, સ્પેશિયલી મુન્નાભાઈ જે પ્રોડ્યુસર છે તેમણે વિશ્વાસ મૂક્યો, અને થેન્ક યુ સો મચ આખી ટીમને અમારા તરફથી. અમુક
ફિલ્મો એવી હોય છે કે જે કમર્શિયલ પર્પઝથી નહીં પરંતુ સમાજને એક મેસેજ પહોંચાડવાના પર્પઝથી, ટ્રુલી જે સિનેમા છે એ બતાવવાના પર્પઝથી બતાવવામાં આવતી હોય છે, બનાવવામાં આવતી હોય છે. એન્ડ દેટ ઇઝ વાય આવા પ્રયાસને જે આ જે સ્ટોરી ટેલિંગ છે ફૂલ ઓફ સરકાઝમ વેમાં એક એવી વાત લોકો સમક્ષ મૂકે છે. એટલા માટે જ આપણી આગળની જે કેટેગરી છે એ છે આર્ટ ફિલ્મ એવોર્ડ. અને આ એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે હું મનીષ સાઈની અને ખુશી શાહને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને આ એવોર્ડ છે એ પ્રેઝન્ટ કરે. તો ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 એવોર્ડ ફોર બેસ્ટ આર્ટ ફિલ્મ ગોઝ ટુ ગાંધીની બકરી. मैं माइक दूंगा गांधीनी बकरी के डायरेक्टर साहब उत्पल जी को. मने खूब आनंद थई रह्यो छे बार 11 इंटरनेशनल एवोर्ड पछी पण ए जे एवोर्ड मळ्या के जे एप्रिसिएशन मळ्यो एना करता विशेष आनंद ए छे के गुजरात नी संस्था द्वारा थतो एवोर्ड अने गुजरातीओ द्वारा थतो एवोर्ड अने एमा जे एप्रिसिएशन अमारी फिल्म ने मळ्यो एनो खूब विशेष आनंद छे. અને સૌથી વધુ આનંદ એ માટે છે કે આ નાટક મારા ગુરુ એવા નિમેશ દેસાઈએ 1980માં ભજવેલું અને મારા ફાધર ચિનુ મોદી આના ગીતો લખેલા, આના સંવાદો લખેલા અને એ બંનેના ગયા પછીથી એ જ સંવાદો અને એ જ ગીતો સાથે આ ફિલ્મને અમે ફરી 40 વર્ષ પછી બનાવી અને એને આટલું બધું ઇન્ટરનેશનલ અને આપણા ગુજરાતમાં પણ એપ્રિશિએટ થઈ રહ્યો છે એનો ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ આટલું સુંદર અભિનય મારી પાસે કઢાવવા માટે ઉત્પલભાઈ, અને મને કાસ્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. એકદમ ડિફરન્ટ ટાઈપનો કેરેક્ટર કર્યું છે. આટલા વખતોથી ગ્લેમરસ અને ડિફરન્ટ ડિફરન્ટ રોલ્સ કર્યા છે પણ આ રોલમાં કંઈક એવું હતું કે મજા પડી જાય અને ઇવન ટીમવર્ક, વેરી ગુડ ટીમવર્ક, મજા પડી ગઈ. એક સારી ટીમ હોય તો એક સારું પ્રોડક્શન સારી એ ફિલ્મમાં દેખાય તમને. એટલે આઈ એમ વેરી ગ્લેડ કે હું આ ફિલ્મનો એક પાર્ટ છું. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ શુડ થેન્ક હેતલભાઈ એન્ડ અરવિંદભાઈ એન્ડ ધ એન્ટાયર ટીમ ઓફ જીફા. એટલો સરસ જે એરેન્જમેન્ટ અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કરીને આ આખો ફંક્શન કરી રહ્યા છે, ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એરેન્જમેન્ટ્સ આઈ હેવ સીન એન્ડ ધીસ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ બેસ્ટ મેથડ ઓફ ડુઇંગ અ વર્ચ્યુઅલ શો. એન્ડ આઈ એમ રિયલી એકનોલેજિંગ ધેમ ફોર વોટ એવર દે આર ડુઇંગ એન્ડ ઇટ્સ રિયલી રિયલી વેરી વેરી ગુડ જોબ. એન્ડ આઈ સ્પેશલી થેન્ક ઓન બિહાફ ઓફ એન્ટાયર ટીમ ઓફ ગાંધીની બકરી ટુ હેવ ગિવન અસ ધીસ એવોર્ડ એન્ડ ટુ હેવ એકનોલેજ અવર વર્ક. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ ટીમ ગાંધીની બકરી. અને દર્શક મિત્રો, આ એવોર્ડ પછી મને આજે જ્યારે આપણે ગાંધી વિચારધારા સાથે ગાંધી જયંતિના દિવસે આપણો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે એક નાનકડી વાત તમારી સાથે વહેંચવી છે કે 1920માં એક ફિલ્મ આપણી સામે આવી હતી, નામ હતું ભક્ત વિદુર. અને એ ફિલ્મ દરમિયાન રાજકોટના ફિલ્મ મેકર હતા, તેમણે આ ફિલ્મ બનાવી હતી અને જે ફિલ્મનું મુખ્ય પાત્ર છે એ ગાંધી ટોપી પહેરે છે અને રેડિયો જે છે એ ગૂંથતા, એ કાંતતા એક ગીત છે એ આ ફિલ્મમાં ફિલ્માવવામાં આવ્યું હતું. અને એ સમયે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું જે ફ્લેગ હતો એમાં રેડિયો એ સિમ્બોલ હતું. ત્યારે આપણે ગુલામ હતા અને બ્રિટિશ ઓથોરિટીને એવું લાગ્યું કે ઇનડિરેક્ટલી આપણે એવી વાત દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ, એક ચળવળનો ભાગ બની રહ્યા છે. અને ફર્સ્ટ એવર બેન્ડ ફિલ્મ ઇન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન સિનેમા વોઝ ધેટ ફિલ્મ, દેટ ઇઝ કોલ્ડ ભક્ત વિદુર, જે 1922માં અગેન ધર્મ વિજયના નામથી રી રિલીઝ કરવામાં આવી હતી. મૂવિંગ ફોરવર્ડ ફોર આર નેક્સ્ટ કેટેગરી, દેટ ઇઝ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડ. જી હા, એવા નાના નાના બાળકો કે જે કામ મોટા મોટા કરી જાય છે, બડે મિયા તો બડે મિયા છોટે મિયા શુભાન અલ્લાહ. જી હા, આ કેટેગરી માટે હું ઇન્વાઇટ કરીશ મંથન પુરોહિત
અને સ્મિત પાંડ્યારે ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ. સો ધ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 અવોર્ડ ફોર બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ગોઝ ટુ ધ મેં ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 હેતલ ભાઈ કો બહોત બહોત શુક્રિયા અદા કરુંગા. સબસે અચ્છી બાત તો યે હૈ કી કામ એસે બોલતે કી શો મસ્ટ ગો ઓન, તો શો રુકના નહીં ચાહીએ, કામ રુકના નહીં ચાહીએ. ઓર હેતલ ભાઈ ને ઇસકા એક બહોત અચ્છા એક્ઝામ્પલ દે દિયા હૈ કી અભી પેન્ડેમિક ટાઈમ મેં જહાં પે પૂરી દુનિયા રુકી હુઈ હૈ, પૂરી દુનિયા કા ચક્કા જામ હૈ, લેકિન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રુકી નહીં હૈ. ઓર હેતલ ભાઈ ને યે ચાલુ રખા ઓર કિસી તરહ ઇસ ચીઝ કો પોસિબલ કિયા, યે બહોત અચ્છા આઈડિયા થા. થેન્ક યુ વેરી મચ. ઓર ઇસી તરહ હમારા જોશ બઢાતે રહીએ, હમારા ઉત્સાહ બઢાતે રહીએ, પૂરી ફિલ્મ કા ઉત્સાહ બઢાતે રહીએ, તાકી હમ ફિલ્મ મેં બનાતે રહે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપણી નેક્સ્ટ કેટેગરી છે પેટ્રિયોટિક ફિલ્મ એવોર્ડ. દેશભક્તિની વાત સાથે, દેશ દાજ સાથે, જે ફિલ્મના વિષય સાથે આ ફિલ્મ લોકો સુધી પહોંચાડવામાં આવે, અને એવી એક કથા ગયા વર્ષે આપણી સામે આવી. દેટ ઇઝ વાય ધીસ એવોર્ડ પેટ્રિયોટિક ફિલ્મ એવોર્ડ. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર કુનાલ ઠક્કર ફ્રોમ દાસ ખમન એન્ડ વેરી રિનાઉન્ડ એક્ટર મિસ્ટર તુષાર સાધુ. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 બેસ્ટ પેટ્રિયોટિક ફિલ્મ અવોર્ડ ગોઝ ટુ શાબાશ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યુરી મેમ્બરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતી ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝર્સનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ફિલ્મ અમે લગભગ 3 વર્ષથી બનાવી રહ્યા હતા, એટલે કે આ ફિલ્મ શરૂ કરી અને પૂરી થઈ એમે 3 વર્ષનો સમય ગયો હતો. એટલે આ ફિલ્મ બનાવતી વખતે જેમનો જેમનો અમને સહયોગ મળેલો છે, એવા આર્ટિસ્ટો, કેમેરા ડિપાર્ટમેન્ટ, સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટ, મ્યુઝિક ડિપાર્ટમેન્ટ, VFX ડિપાર્ટમેન્ટ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ તો આ પ્લેટફોર્મ ઉપરથી વર્ચ્યુઅલી જે આ એવોર્ડ થઈ રહ્યો છે અને આ એવોર્ડ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એટલા માટે કે ઇન્ટરનેશનલી ગુજરાતી ફિલ્મોને ઇન્ટરનેશનલી ગુજરાતી પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે આવા એવોર્ડ ફંક્શન્સ અને આવા ઓર્ગેનાઇઝર્સની ખૂબ જ જરૂરિયાત હોય છે. નહીંતર તો અમારી ફિલ્મો અહીંયા ગુજરાતમાં બનતી હોય, અમદાવાદમાં બનતી હોય, એ બહુ જ ડિફિકલ્ટ થઈ પડે કે ઇન્ટરનેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી એ પહોંચતી હોય છે. બીજી આ ફિલ્મ માટે મારે ખાસ વાત એ કહેવાની છે કે આ એક દેશભક્તિ ઉપરની ફિલ્મ છે, પેટ્રિયોટિક ફિલ્મ છે, જેની અંદર બોર્ડર ઉપર આપણી અને આપણા દેશની જે રક્ષા કરતા જવાનો છે એ કઈ પરિસ્થિતિની અંદર કેવા જુનૂન સાથે પોતાનું કામ કરી રહ્યા હોય છે અને આપણી રક્ષા કરી રહ્યા હોય છે. અને જ્યારે બીજું સેક્શન્સ છે એમનું કે એમની ફેમિલી લાઈફ જ્યારે ઘેર જાય છે અથવા તો એમને કોઈ એક્સિડન્ટ થાય છે અને કોઈ પરિસ્થિતિ એવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે પણ એ કેવા સંજોગોનો સામનો કરતા હોય છે, અને આ સંજોગોની અંદર પણ એમના દિલની અંદર તો દેશભક્તિ જીવતી જ હોય છે, એ પ્રકારની આ ફિલ્મ છે. અને બીજી ખાસ મહત્ત્વની વાત આ ફિલ્મની એ છે કે આ ફિલ્મની અંદર અમે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો જે ઉપયોગ કરેલો છે એ લગભગ ઘણી બધી ફિલ્મોની અંદર, એટલે ગુજરાતી ફિલ્મો છે, ઘણી બધી ગુજરાતી ફિલ્મોની અંદર વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ઉપયોગ થયા હોય છે, પણ આ ફિલ્મની અંદર વિશેષ રીતે એવો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે લગભગ બહુ ઓછી ગુજરાતી ફિલ્મોમાં થયો હોય છે. અને આ ફિલ્મ જોયા પછી બેશક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
અને વોરના સિક્વન્સ જોયા પછી બેશક જોવાવાળાને એવું લાગે જ કે આ આપણે કોઈ હોલિવૂડની ફિલ્મ જોઈ રહ્યા છીએ કે મોટા બજેટની બોલિવૂડની ફિલ્મ જોઈ રહ્યા છીએ. અને એની સાથે ખાસ તો આપણી દેશભક્તિની જે ભાવના છે એ કેટલી જનૂન સાથે બહાર આવે છે એ આ ફિલ્મની અંદર દેખાઈ આવે છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણી જે નેક્સ્ટ કેટેગરી છે દેટ ઇઝ સાયન્સ ફિક્શન ફિલ્મ. જી હા, આપણી ગુજરાતી ભાષામાં પણ હવે આ પ્રકારના વિજ્ઞાન જગતના જે પ્રયોગો છે એ ઉપર પણ ફિલ્મો બનવા માંડી છે અને એટલા માટે જ આ પ્રયોગને પણ સરાહવો જ રહ્યો. એને જે રીતે અત્યારે આ ફિલ્મ છે એને એક સફળતા અને દર્શકોના સુધી પણ આ ફિલ્મ પહોંચી છે ડ્યુ ટુ સમ અનઅવોઇડેબલ પેન્ડેમિક સિચ્યુએશન. નોબડી ઇઝ પ્રેઝન્ટ હિયર રાઇટ નાવ ફ્રોમ ધ ટીમ ઓફ શોર્ટ સર્કિટ. દેટ ઇઝ વાય આઈ વુડ લાઇક ટુ કોલ મિસ્ટર સ્મિત પંડ્યા ટુ રિસીવ ધીસ એવોર્ડ ફ્રોમ મિસ્ટર હેતલ ઠક્કર એન્ડ પાર્થિવ ગોહિલ. તો એક સરસ મજાનું ધમાકેદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ભૂમિ ત્રિવેદી. Mighty corridors of Canada. Akhil Shah's journey is one that inspires, motivates, and fuels the fire of hard work and passion in hearts of many. Leads from the front at the world's largest medical device company, Medtronic, to working as community outreach coordinator for Member of Parliament Ruby Sahota.
Shah, as a dynamic community leader, proficient in establishing and managing professional relationship and meeting timelines while delivering excellence in performance, unleashing his inner creativity and exploring new avenues, Shah believes that limitations and absence of common platform have pulled back Gujaratis from establishing a bond with the vibrant state of India, and FOG Canada was his brainchild to promote Gujarati arts, culture, and film industry. So for that, I would like to request my IT team to please connect Mr. Akhil Shah. Hello, everyone. Kem cho bada and Jai Shri Krishna. I am Akhil Shah, President of Friends of Gujarat in Canada. First of all, I would like to take this opportunity and thank Mr. Hetal Y. Thakkar and Mr. Arvind Vegra at Arvital Entertainment for choosing Friends of Gujarat as their preferred partner to organize the first ever virtual Toronto Gujarati Iconic Film Festival. As you are aware, Friends of Gujarat is a non-for-profit initiative of Canadian Gujaratis. FOG Canada's mission is to be an ambassador, service provider, leader, and advocate of Gujarati community in Canada, and to build bridges between Canada and Gujarat in fostering social, economic, and civic development. On behalf of Friends of Gujarat, I would like to thank Gujarati Film Fraternity for changing the landscape of the industry in general and gearing the movie production targeting more urban and inclusive of the younger generation. Our mandate at Friends of Gujarat is to promote Gujarati literature, music, films, and Gujarati culture in Canada, not only to our younger generation, but to educate the mainstream. Friends of Gujarat and Arvital Entertainment has entered strategic partnership to create Toronto Gujarati Iconic Film Festival, a global brand, and to recognize the industry. I would like to personally thank all the producers and directors who submitted their films and short films for their nominations this year. And I also would like to thank all the performers who took time out during this pandemic times to entertain people. Hope everyone enjoys the first edition and gives us the opportunity to organize a bigger and better awards ceremony. Thank you all and Jai Shri Krishna. Anyaik Gauravanta Gujarati, Shaurin Dave, Jepan apni saath hai, audiovisual madhyam thi jodash. Shaurin Dave is a professional engineer, CEO and founder of Astro Vidya. Shaurin Dave takes a vision and makes it reality through his hard work and positive thinking. He intuitively sees the threads of opportunities which can help others, brings them together into a coherent world, helps others extend their positive thinking in their entire lifespan through proper guidance. So for that, I would like to request my IT team to please connect Mr. Saurin Dave. Hello friends, I'm Saurin Dave, one of the director of Friends of Gujarat, Canada. As you all know, Friends of Gujarat has been doing number of events, activities, programs throughout the year to entertain our community. I'm sure this year you all might be missing such parties, events due to COVID-19. So sit back and relax. Today, Friends of Gujarat Canada is bringing first time ever totally virtual Toronto's Gujarati Iconic Film Festival to you. But before starting this virtual event, I would like to thank all of our sponsors for being with us and making this event a huge success. I would also like to thank all the backstagers who worked day and night in Toronto, Canada, as well in India. And last but not the least, I would like to congratulate entire Gujarati Film Fraternity, all well-deserved nominees, and all the winners of Gujarati Iconic Film Festival. So sit back and enjoy the show.
Thank you very much from Friends of Gujarat, Canada. Namaskar. First of all, I would like to wish all of you on the occasion of Gandhi Jayanti. It gives me immense pleasure to be part of the first ever virtual Gujarati Film Festival in Toronto, organized by Friends of Gujarat. The Gujarati film industry dates back even before the advent of talkies and till date has produced more than 1,000 films. A film festival of this kind is a significant step in promoting regional films of India, and the consulate is happy to support this endeavor by FOG. The pandemic has changed the way we live, and rather than give in to these restrictions, I'm glad that we are coming up with innovative ways to celebrate and come together. My best wishes to the whole team of Friends of Gujarat for a successful event. Jai Hind. Welcome back on Toronto Gujarati Iconic Film Festival 2020, the first ever virtual film festival. અત્યાર સુધી આપણે જે 11 કેટેગરીઝમાં અલગ અલગ ઝોનમાં ફિલ્મોને વહેંચી એ કેટેગરી અહીંયા સમાપ્ત થાય છે અને હવે આપણે એવા કલાકારો એવા કસબીઓને સરાહવા માટે જઈ રહ્યા છીએ કે જે લોકોએ ગયા વર્ષે પોતાની કલા અને કસબથી લોકોનું ભરપૂર મનોરંજન કર્યું. ફર્સ્ટ કેટેગરી છે ધી બેસ્ટ એક્ટર એવોર્ડ. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર બિપિન પપોત્રા and Vinit Kanojia. Toronto Gujarati Iconic Film Festival 2020. Best Actor Malhar Thakkar. ના મલ્હાર હજી એવો જ દેખાય છે જેવો દેખાય છે. એકચ્યુઅલી મલ્હાર ઇઝ શૂટિંગ અત્યારે એની નેક્સ્ટ ફિલ્મ માટે, સો હી વોઝ નોટ અવેલેબલ, સો ઓન હિઝ બિહાફ આઈ એમ એક્સેપ્ટિંગ ધીસ એવોર્ડ. આર નેક્સ્ટ કેટેગરી ઇઝ બેસ્ટ એક્ટ્રેસ. ફોર દેટ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર રાહુલ ભોલે એન્ડ વિકાસ વર્મા. સો ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 Best Actress Award goes to Arohi Patel for Montuni Bittu. TGIFF 2020 ના દરેકે દરેક જ્યુરી મેમ્બર ને પહેલા તો થેન્ક યુ સો મચ ફોર believing in me and for showing your love towards me. To the whole team of Montuni Bittu, je loko ne karane aa film bani chhe, everybody I love you all so much. You guys are my family and you all know that. Especially thank you to my most favorite director Vijayagiri Baba and Twinkle Didi, the producer of Montuni Bittu. I don't know ke તમારા લોકો ના વગર હું શું કરત અત્યારે. તો થેન્ક યુ સો મચ ફોર બ્રિંગિંગ મી ઇન ટુ ધીસ ફિલ્ડ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી બિટ્ટુ. એન્ડ આઈ જસ્ટ હોપ કે જલ્દીથી આપણે બધા એકચ્યુઅલી વર્ચ્યુઅલ વર્લ્ડ ને સાઈડ પર મૂકીને એકચ્યુઅલી બધા ભેગા થઈને આવા અવોર્ડ ફંક્શન્સ મસ્ત અટેન્ડ કરી શકીએ. પોતાના પ્રથમ જ પ્રયાસમાં એક એવી વાર્તા સાથે તેઓ આપણી સામે આવ્યા અને એ વાર્તાને ફક્ત ગુજરાત સુધી સીમિત ન રાખતા સમગ્ર દેશ અને વિદેશની ધરતી પર અદ્ભુત પ્રતિસાદ મળ્યો. વાત કરી રહી છું એવા ડિરેક્ટરની અને એવી કેટેગરી કે ધ બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર નૈતિક રાવલ એન્ડ હેતલ ઠક્કર. એક એવી વાર્તા સાથે તેઓ આપણી સામે આવ્યા અને એ વાર્તાને ફક્ત ગુજરાત સુધી સીમિત ન રાખતા સમગ્ર દેશ અને વિદેશની ધરતી પર અદ્ભુત પ્રતિસાદ મળ્યો. વાત કરી રહી છું એવા ડિરેક્ટરની અને એવી કેટેગરી કે ધ બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર નૈતિક રાવલ એન્ડ હેતલ. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ અને સૌથી મહત્વની કેટેગરી બેસ્ટ ડિરેક્ટર
And the award goes to Abhishek Shah for Hellaro. Thank you, jury members. હું હંમેશા કહેતો હોઉં છું કે ફિલ્મ કોઈ એક માણસ નથી બનાવતો, ફિલ્મ આખી ટીમ બનાવે છે. એટલે આ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એ હિલારોની આખી ટીમનો છે. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ ફિલ્મ માટે, એની સક્સેસ માટે, એ ફિલ્મની સ્ટોરી, એનું કથાબીજ, એની વાર્તા ખૂબ જ મજબૂત ફાળો ભજવતી હોય છે. આપણી જે નેક્સ્ટ કેટેગરી છે, દેટ ઇઝ બેસ્ટ સ્ટોરી. એક એવી વાર્તા કે જેણે સીધો જ લોકોના દિલો દિમાગ પર અસર કરી અને સીમાડા પાર લોકોએ એને અદ્ભુત વહાલ સાથે વધાવી. જી હા, આપણી જે નેક્સ્ટ કેટેગરી છે, ધ બેસ્ટ સ્ટોરી ઓફ ધ યર, ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ હું બોલાવવા માંગીશ અરવિંદ વેગડા અને ટ્વિંકલ વિજયગીરી પાવાને. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ બેસ્ટ સ્ટોરી એવોર્ડ ગોઝ ટુ અભિષેક શાહ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020. થેન્ક યુ અરવિંદભાઈ, થેન્ક યુ હેતલભાઈ, થેન્ક યુ તમારી ટીમને. હેલારોની વાર્તા એ બહુ જ બધી અલગ અલગ ઇન્સ્પિરેશનથી બની છે, જેમાંની એક એક લોકવાર્તાની ઇન્સ્પિરેશન છે. અને સાથે સાથે મને એવું હતું કે સ્ત્રીઓના સેલ્ફ એક્સપ્રેશન પર એક વાત કહેવાવી જોઈએ, કે જેનાથી પછી એક એવું જૂથ બન્યું કે જે જૂથ સપ્રેસ છે અને પછી એને એક એક્સપ્રેશન મળે છે. એમાંથી ગરબાની વાત આવી અને એક વાર્તા રચાઈ. અને હું એ બધા જ ઇન્સ્પિરેશન્સ જે મારા છે, જે સ્ત્રીઓ છે જે લોકોને હું મળ્યો અને જેમની વાર્તાઓ પરથી મને એવું લાગ્યું કે ક્યાંક કશેક આ લોકોની વાર્તા કહેવાવી જોઈએ. એટલે થેન્ક યુ વેરી મચ એ બધા જ લોકોને જેણે મને ઇન્સ્પાયર કર્યો. સિનેમા, કથા વસ્તુ, કલા, આને કોઈ સીમાડા કે કોઈ બાઉન્ડ્રી નથી નડતી. આપણી જે નેક્સ્ટ કેટેગરી છે, દેટ ઇઝ બેસ્ટ ફીચર ફિલ્મ એવોર્ડ. એવી ફિલ્મ, એવી કથા વસ્તુ ઉપરથી કે જેણે ફક્ત આપણા કે આપણા લોકોના કે આપણા કલ્ચરની વાત છે એને દેશ વિદેશ સુધી પહોંચાડી છે. અને છેલ્લા ઘણા સમયથી અર્બન અને રૂરલ આ સિનેમા, આ ટર્મ આપણી સમક્ષ સતત સામે આવતું રહ્યું છે. પરંતુ જ્યારે સ્ટોરી ટેલિંગની વાત આવે, એ કથા વસ્તુને કચકડે કંડારવાની વાત આવે, ત્યારે એને કોઈ બાઉન્ડ્રીઝ નથી નડતી. અને આવી જ એક ફિલ્મ કે જેમણે વિશ્વ ફલક પર અત્યારે પોતાનો ડંકો વગાડ્યો છે, એવી વાર્તાને પ્રેઝન્ટ કરવા માટે, આ એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે હું બોલાવવા માંગીશ અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરને. બેસ્ટ ફીચર ફિલ્મ ઓફ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020, નન અધર ધેન વન એન્ડ ઓનલી હેલારો. હેલારો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. થેન્ક યુ હેતલભાઈ, થેન્ક યુ અરવિંદભાઈ, અને થેન્ક યુ જ્યુરી મેમ્બર્સ ફ્રોમ ટીમ હેલારો. સંગીત કોઈ પણ ફિલ્મ માટે, એની સક્સેસ માટે અદ્ભુત ભાગ ભજવતું હોય છે. અને એમાં પણ ફક્ત સંગીત નહીં, કર્ણપ્રિય સંગીત. થોડું હિસ્ટ્રી સાથે આપણા સંગીતને જોડીએ તો અવિનાશ વ્યાસ આ નામ આજે પણ ઘર ઘરમાં જાણીતું છે કે જેમણે 168
ગુજરાતી ફિલ્મ અને 61 હિન્દી ફિલ્મમાં પોતાનું મ્યુઝિક આપ્યું અને ઘર ઘરમાં જાણીતા બન્યા. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં હવે જે કેટેગરીની આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં આપણે એક એવા સંગીત, એક એવા ગીતને સિલેક્ટ કર્યું છે, એ લોકોને સિલેક્ટ કર્યા છે કે જેમણે પોતાનો અવાજ આ ગીતને આપ્યો છે અને ઘર ઘરમાં હેલારો મચાવ્યો છે. અને આ એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે હું બોલાવીશ અરવિંદ વેગડા અને વિરલ શાહને. And the Toronto Gujarati Iconic Film Festival 2020 for the Song of the Year goes to Helaro with singer Bhumi Trivedi and music director Mehul Surti. Congratulations Mehul bhai, congratulations Bhumi. Mehul bhai, બે શબ્દો, બહુ જ બ્રિલિયન્ટ ગીત હતું, અમે બધા તો સ્પીચલેસ છે. પ્લીઝ ટીમ હેલારો, ડિરેક્ટર અભિષેકભાઈ, હરફન મોલા પ્રોડક્શન, કવિ ગીતકાર સૌમ્ય જોશી, ગાયિકા ભૂમિબેન અને સમગ્ર ટીમ નું કદાચ ઐક્ય સાથે હોવાપણું એ હેલારો અને એના ગીતો છે. થેન્ક યુ વેરી મચ ભૂમિબેન. Thank you so much, Toronto Gujarati Iconic Film Festival, for this beautiful award. Sauthi pehla hu Mehul bhai ne thanks kehva mangu chu for making me sing something which I had never even thought of ke kadach hu avi ritna gai shakish. Of course, ghana bada genres mein experiment karya chhe, but aa geet, in fact, we had just awarded, just presented an award to Mansi Parekh, and that's what she said, ke બોલિવૂડ માં તમે ડેફિનેટલી યુ ટ્રાય યોર બેસ્ટ ટુ પુટ યોર બેસ્ટ ફૂટ ફોરવર્ડ એવરીવે, બટ ગુજરાતી ભાષાની જ્યારે વાત આવે, ગુજરાતી ફિલ્મ્સ માટે, ગુજરાતી મ્યુઝિક માટે જ્યારે એક તમારી આત્મા રેડવાની વાત આવે, તો યુ ગીવ યોર ફૂલ 200% ટુ ઇટ, અને મેં પ્રયત્ન કર્યો છે. એન્ડ થેન્ક્સ ટુ મેહુલભાઈ અગેન, અભિષેકભાઈ, સૌમ્યભાઈ એન્ડ ઈચ એન્ડ એવરી પર્સન હુ ઇઝ વર્કડ સો હાર્ડ ફોર ધીસ બ્યુટિફુલ ફિલ્મ એન્ડ મેડ ઇટ ટુ ધ નેશનલ લેવલ, નેશનલ એવોર્ડ. હેલારો ફિલ્મને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા માગું છું, એન્ડ એવરીબડી હુ હેઝ એકચ્યુઅલી અન્ડરસ્ટુડ ધ સ્ટેન્ડર્ડ એન્ડ ધ લેવલ ઓફ ગુજરાતી ફિલ્મ એન્ડ ઇટ્સ મ્યુઝિક એન્ડ ધી ઓરા ઓફ એવરીથિંગ દેટ ગુજરાતી કલ્ચર હેઝ ટુ પ્રેઝન્ટ, રીપ્રેઝન્ટ. સો થેન્ક યુ સો મચ, એન્ડ થેન્ક યુ ફોર વન્ડરફુલ વર્ડ્સ. But now we would like to hear the wonderful song. You want me to hold this? No, I'm fine. Now it's mine. Ungheej nahi toye ungheej nahi, ungheej nahi toye ungheej nahi, ઊંઘીજ નહીં તોય ઊંઘીજ નહીં, ઊંઘીજ નહીં તોય ઊંઘીજ નહીં, થોડા સપના જોવાને હાટું ઊંઘીજ નહીં, થોડા સપના જોવાને હાટું ઊંઘીજ નહીં. વાગ્યો રે ઢોલબાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલબાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ, મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું ને પછી પહોળું થયું, પહોળું થયું ને પછી પહોળું થયું, એક સજ્જડ બંપાંજરું પહોળું થયું, એક સજ્જડ બંપાંજરું પહોળું થયું. વાગ્યો રે ઢોલબાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. મેહુલભાઈને આપણે જવા ન દેવાય, કારણ કે સપના વિનાની રાતની બે લાઈન તો તમારે ગાવી જ પડે. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના છાંઝર રોકજે,
તારી કેળી એ બાવળ રોપજે ને માવડી પાસે માંગજે ખાલી રાત રે સપના વિનાની આખી રાત રે સપના વિનાની આખી રાત. થેન્ક યુ મેહુલભાઈ, થેન્ક યુ ભૂમિ, થેન્ક યુ. હજુ પણ આગળ ઘણા બધા એવોર્ડ આપણે આપવાના જ છે, પરંતુ હાલ થોડો ટાઈમ થયો છે એક બ્રેકનો, તો એક સરસ મજાનું ધમાકેદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે આપણા સૌના લાડીલા ગુજરાતી સિંગર મિસ્ટર પાર્થિવ ગોહિલ. સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. આખા ગુજરાત માં સિક્કા પડે આપણા, આખા ગુજરાત માં સિક્કા પડે આપણા, એક બાર હા કર લંડન ઘુમાવું સાથમાં. સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. તું મિસ્ટર કિંગ તું ગુજરાતી ક્વીન, તારી મારી લવ સ્ટોરી છે અમેઝિંગ. તું મિસ્ટર કિંગ ઓલી ગુજરાતી ક્વીન, તારી એની લવ સ્ટોરી છે અમેઝિંગ. સુન મેરી ઓ રાણી પૂછ તારો અંબાણી, સુન મેરી ઓ રાણી પૂછ તારો અંબાણી, તારા બિન જિંદગી સાવ ન કાણી. સુણી ગુજરાતની સુણ મેરી બાત ની, સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. સુણ ગુજરાત ની સુણ મેરી બાત ની ઊંઘ ના આવે મને સારી સારી રાત ની. જો ફિલ્મ ઉદ્યોગ ની વાત કરવામાં આવે તો 1913 તો વેરી ફર્સ્ટ સિનેમા દાદા સાહેબ ફાળકે દ્વારા જે ફિલ્મ આપણા લોકોની સામે આવી એ રાજા હરિશ્ચંદ્ર. 1920માં ધ ફર્સ્ટ એવર ગુજરાતી સાયલન્ટ મૂવી નરસિંહ મહેતા પર બની, અને એ કોઇન્સિડન્સ જ કહી શકાય કે આજે ધ વેરી ફર્સ્ટ વર્ચ્યુઅલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આપણે કરી રહ્યા છીએ ઇન 2020. હવે હું આપણા એક જે મહેમાન છે એમને આપણી સાથે કનેક્ટ કરવા માટે જઈ રહી છું, એ પહેલાં એમનો થોડો પરિચય હું આપને આપી દઉં. તો ખૂબ જ જાણીતા રિનાઉન્ડ ફિલ્મ મેકર, નેશનલ અવોર્ડ જે થતા હોય છે એમાં એમનો ખૂબ જ મોટો ફાળો, કારણ કે એમાં એ જ્યુરી મેમ્બર તરીકે રહી ચૂક્યા છે. સાથે સાથે જીફાના પણ તેઓ માનવંતા જ્યુરી મેમ્બર છે. અસંખ્ય ફિલ્મ અવોર્ડ્સ જે ઇન્ટરનેશનલ કક્ષાએ જે ઇવેન્ટ્સ થતી હોય છે તેમાં એમનો એક સક્રિય ફાળો અને યોગદાન રહ્યું છે. જી હા, હું વાત કરી રહી છું આપણા રિસ્પેક્ટેડ જ્યુરી મેમ્બર મિસ્ટર વિનોદ ગણાત્રાની. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ માય આઈટી ટીમ ટુ પ્લીઝ કનેક્ટ હિમ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. COVID-19 એક મોટી આફત, અને એ આફતને અવસરમાં પલટાવવાનો જે મંત્ર આપણને મળ્યો એમાંથી પ્રેરણા લઈને આપણા મિત્રો હેતલભાઈ ઠક્કર, અરવિંદ બેગડા અને એમની ટીમે ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલનો જે કલ્પના કરી, અને એ કલ્પનાને અખિલભાઈ શાહ જે ફોગના અને એમના મિત્રો જે ફોગના લોકોએ જે સપોર્ટ આપ્યો, જે મદદ કરી,
જે સપોર્ટને લીધે આજે આ ફેસ્ટિવલ શક્ય થયું, વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલ, અને એ પણ ગુજરાતી ફિલ્મોનો, એ પહેલી વખત થવા જઈ રહ્યું છે. આજે સૌથી મોટી વાત, આજે આપણે છાતી ફૂલાવીને કહી શકીએ છીએ કે આપણે આવું ફેસ્ટિવલ પહેલી વખત કર્યું. ગયા વર્ષે તો રેવા હેલારોએ તો સિક્સર જ મારી દીધી. આખી લગભગ 500 ફિલ્મોમાં માંથી જો ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવે તો એ કેટલી મોટી વાત થઈ. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો. 2-3 વર્ષ પહેલાં ઢને ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો, જે એક જુદો જ વિષય લઈને આવેલી, બાળકોનો પ્રોબ્લેમ લઈને આવેલી, અને એમાંથી એના જેવી બીજી ઘણી ફિલ્મોએ કામ કર્યું છે. આજે ગુજરાતી ફિલ્મનું જે સ્તર છે એ બહુ ઊંચું રહ્યું છે. ફક્ત આ ફિલ્મો નહીં, બીજી ઘણી ફિલ્મો આવી છે. જેમ કે વાત કરીએ, ચાસણી છે, એક નવા વિષયને, એક ફેમિલી ડ્રામાને લઈને જે રીતે આ વાત કરી, ગોળ કેરી કેટલી સરસ વાર્તા લઈને આવી. પછી એમ જોઈએ તો મોન્ટુની મિન્ટુ શું એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ માટે, એટલે એમ જ કોઈ કહી ન શકે કે હવે ગુજરાતી ફિલ્મો જુદા જુદા વિષયોથી બનતી નથી. આજે ગુજરાતી ઓડિયન્સે પણ એ રિયલાઇઝ કર્યું છે, અને એ એમને પણ લાગવા માંડ્યું છે કે નહીં, હા હવે ગુજરાતી ફિલ્મો બહુ સરસ. આ વાત હું જ્યારે સાંભળું છું ત્યારે મને બહુ આનંદ થાય છે. વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં બીજો એક મોટો ફાળો છે ટેકનોલોજીનો, અને ટેકનોલોજીને લીધે તમે આજે આ આફતમાંથી બહાર આવવાનો એક જે જુદો પ્રયત્ન કર્યો, આની કલ્પના કરી, આની આને જે સપોર્ટ મળ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મિત્રો, આટલું બધું થયા પછી પણ કોઈ એમ કહી નહીં શકે હવે ગુજરાતી ફિલ્મો એ પોતાને જુદા એક રાહ પર, અથવા પોતાની એક જુદી પ્રક્રિયાથી અને પોતાની એક સૂઝથી આગળ ને આગળ વધશે એની મને ખાતરી છે. હું આશા રાખું છું કે આપણા ગુજરાતી ફિલ્મ મેકરો, પ્રોડ્યુસરો, ટેકનિશિયનો આને આ રીતે આગળ વધતા રહેશે એને મને પૂરી ખાતરી છે. આ નેક્સ્ટ જ્યુરી મેમ્બર રૂબી સહોતા ઇઝ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફ્રોમ બ્રમ્પટન નોર્થ, બોર્ન ઇન ટોરન્ટો એન્ડ રેઝ્ડ ઇન બ્રમ્પટન. રૂબી સહોતા ઇઝ એન એક્ટિવ મેમ્બર ઓફ હર લોકલ કમ્યુનિટી એન્ડ ઇઝ ડ્રિવન બાય ધ ડિઝાયર ટુ ગીવ બેક ટુ હર રાઇડિંગ ઓફ બ્રમ્પટન નોર્થ. બિફોર એન્ટરિંગ પોલિટિક્સ, રૂબી વર્કડ એઝ અ લોયર, practicing for 5 years in the areas of criminal law, civil litigation, and dispute resolution in both the public and private sectors. Handling a wide range of complex files at national and international levels, Ruby holds a combined honors Bachelor of Arts in Political Science and Peace Studies from MC Master University, and a JD with a concentration in litigation from Thomas M. Cooley Law School, where she was awarded the Blue Book Award in Immigration Law for achieving the highest GPA in her graduating class. So for that, I would like to request my IT team to please connect Ruby Sahota. Hello to all of the film lovers out there. I want to welcome you all to the first ever Toronto Gujarati Iconic Film Festival of 2020. I'm Ruby Sahota, your Federal Member of Parliament for the riding of Brampton North, and I hope you're all excited to enjoy a diverse variety of Gujarati film just as much as I've been. Firstly, I want to thank the Friends of Gujarat and RBTAL Entertainment for giving me this opportunity to sit on the jury of this festival. I say opportunity because one of my favorite parts of my job as a member of parliament is learning about the different communities that have come to Canada to call it home.
And this opportunity in particular gives me a chance to learn more and be closer to the Gujarati experience by being exposed to its language and rich culture through the art of film. The Gujarati community in Brampton and throughout Canada have achieved many milestones and enriched the Canadian cultural mosaic. It is so important that we be able to share our lived experiences, ideas, music, and language with each other and with the future generations. And there's no better way to do it than through the arts. I'd like to also thank Hetal Tucker and Arvinder Vagda from Arvitel and GIFA that have started this award show in Gujarat and inspired bringing this festival to Canada. As a juror, I've had the opportunity to watch some very inspiring and eye-opening films. So it's hard to pick, but I'd like to say that I particularly enjoyed Hilero and Riva. Both have won national film awards for the Best National Feature Film and Best Gujarati Film, respectively, at the 66th National Film Awards. Both were simple stories told in a powerful way, one about female empowerment and the other about religious and cultural enlightenment. Both were true cinematic delights and have shown that Gujarati film industry is making huge leaps and bounds when it comes to artistic filmmaking. Congratulations. I hope you enjoy this virtual film festival and that the films give you not only enjoyment and something to think about, but you feel just as enriched through this journey of film as I have been. Bye for now. Garvache Gujarati Shu. Basha Mari Gujarati Shu. હવે હું જે આપણા નેક્સ્ટ જ્યુરી મેમ્બર છે જેને મંચ પર ઇન્વાઇટ કરવા માટે જઈ રહી છું, એમના જન્મથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે એવું કહી શકાય કે તમામ સુપરસ્ટાર્સની વચ્ચે ફિલ્મ ઉદ્યોગ અને અભિનયને એમણે સતત જીવ્યો છે. સાથે સાથે અભિનયના ઓજસ પાથર્યા બાદ આજે તેઓ પોલિટિકલ ક્ષેત્રે પણ સક્રિય થયા છે. જી હા, હું વાત કરી રહી છું આપણા લોકલાડીલા સુપરસ્ટાર મિસ્ટર હેતુ કનોડિયાની. સો પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ મિસ્ટર હેતુ કનોડિયા. વેલકમ એવરીવન ટુ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020. અમેઝિંગ પ્લેસ ટુ બી, સુપર ફેસ્ટિવલ ગોઈંગ ઓન વિથ અમેઝિંગ ફિલ્મ્સ ટુ બી સીન બાય અ જ્યુરી મેમ્બર. What is a jury member? The person who watches a film. And his own perspective, what he feels at that time. That way, he awards or, you know, rewards the film. He writes, okay, aa film joti vakte mane aavu feel thiyu tu, aa film joti vakte. Etle aaje hoy che personal perspective hoy che. That is not to demean any other film. It doesn't mean ke biji film sari che ke kharab che. Film film hoy che. Badai pote dil thi banaveli ek product hoy che. પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટર્સ, ટેકનિશિયન્સ બધા મળીને ખૂબ મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને, પોતાનો નિચોડ, લોહી, પસીનો એક કરીને એક ફિલ્મ બનાવતું હોય છે. તો હુ ધ હેલ ઇઝ અ જ્યુરી મેમ્બર ટુ સે કે આ ફિલ્મને આટલા પોઈન્ટ્સ ને આ ફિલ્મને આટલા પોઈન્ટ્સ. પણ એક આપણે જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ જ્યુરી મેમ્બર હોય છે કે જે એ વખતે એને એ ફિલ્મ કેવી લાગી એવી રીતે પોતાના પોઈન્ટ્સ આપતો હોય છે. એવી રીતે આ વખતે મને મોકો એઝ અ જ્યુરી મેમ્બર મળ્યો. અરવિંદભાઈ વેગડા હોય, હેતુભાઈ ઠક્કર હોય, આપણે આ ફેસ્ટિવલની અંદર આટલી બધી આવેલી ફિલ્મ્સ, સુંદર મજાની ફિલ્મ્સ, અલગ અલગ જોનરની ફિલ્મ્સ આ બધી જોવા મળી. મને તો શીખવા મળ્યું. સર, આઈ વોઝ ટેલિંગ ધેમ કે સર, હાઉ કેન આઈ ગીવ પોઈન્ટ્સ ટુ ધીસ ફિલ્મ્સ યાર, આઈ એમ લર્નિંગ ફ્રોમ ધેમ યાર, હાઉ, આઈ એમ નથિંગ, હું નહીં આમાં પોઈન્ટ્સ આપી શકું યાર. આટલી સુંદર સુંદર મજાની ફિલ્મો છે, શોર્ટ ફિલ્મો પણ આટલી સુંદર છે, હું નહીં પોઈન્ટ આપી શકું. પણ મને એમને કીધું, મને આ ઓર્ગેનાઇઝર્સે કીધું કે ભાઈ ચિંતા ના કરો, તમે તમારા હિસાબે, બીકોઝ યુ હેવ અ હ્યુજ એક્સપિરિયન્સ, તમે 1976થી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છો, તમારો આખો પરિવાર આ ગુજરાતી ફિલ્મમાં 1969થી સંકળાયેલો છે, એટલે તમારો જે પણ પર્સપેક્ટિવ હોય, તમને જે પણ જેવી પણ ફિલ્મ લાગી હોય એ તમે તમારા હિસાબે માર્ક આપો, એની અંદર કોઈને ખોટું નહીં લાગે. આ ખોટું લાગે ને એ બહુ ચિંતા થતી હોય છે. બધા જ આપણા મિત્રો છે, બધા જ અમારા ઇન્ડસ્ટ્રીના, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો છે. આઈ એમ અ નો વન ટુ ગીવ ધેમ પોઈન્ટ્સ, બટ સ્ટીલ જ્યારે જવાબદારી આપી છે ત્યારે કોશિશ કરી છે અને મને ખાતરી છે
કે બધા જ સાથે મળીને જે પણ ફિલ્મને જે પણ પ્રોત્સાહન જે પણ અવોર્ડ મળે કે રિવોર્ડ મળે એ ફિલ્મને બાકી બધા લોકો પણ સાથે મળીને એને સપોર્ટ કરશે એ આ એક નાનકડી કોશિશ કરી છે. એક જબરદસ્ત પ્લેટફોર્મ ઉપર તમે આવી રીતે વર્ચ્યુઅલી અવોર્ડ ફંક્શન કોઈ થતું હોય એવું પ્રથમવાર થઈ ગયું છે અને ધીસ ઇઝ અ ટ્રેન્ડ સેટિંગ બાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. મને લાગે છે આગળ જતાં ઘણા લોકો બીજી બધી સો કોલ્ડ બિગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ આનાથી ઇન્સ્પાયર થઈને ઘણું બધું કરવાની કોશિશ કરશે. સો વી હેવ સેટ ધ ટ્રેન્ડ એન્ડ લેટ સી વોટ હેપન્સ નેક્સ્ટ. બટ આઈ એમ પ્રાઉડ ટુ સી ઓલ ધીસ ફિલ્મ. થેન્ક યુ. સ્પર્ધામાં પ્રથમ આવવું જરૂરી તો હોય જ છે, પરંતુ ક્યારેક ક્યારેક થોડા માર્ક્સ સાથે આપણે રહી ગયા હોય તો આવા લોકોની મહેનતને પણ આપણે નજરઅંદાજ તો ના જ કરી શકીએ. અને એટલા માટે જ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 એવા ચાર લોકોને જ્યુરી સ્પેશિયલ એવોર્ડ આપવા માટે જઈ રહી છે. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ, ધ ફર્સ્ટ જ્યુરી એવોર્ડ, આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર હેતલ ઠક્કર એન્ડ અરવિંદ વેગડા. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ ફોર શૌનક વ્યાસ ફિલ્મ ટીચર ઓફ ધ યર. બિહાફ ઓફ ધી શૌનક વ્યાસ, શૌનકભાઈ તરફથી હું એટલું કહેવા માંગીશ કે આ ફિલ્મની અંદર અમે લોકોએ ટીમ અને શૌનકભાઈ અને વિક્રમ સરે ખૂબ સરસ રીતે તમારી દરેક જણની સ્કૂલની યાદો કેવી રીતે શિક્ષક સાથે તોફાન મસ્તી અને આપણા ફેવરિટ શિક્ષકો જે યાદ રહી ગયા હોય જીવનમાં એમને ફરીથી એકવાર યાદ કરવાની ક્ષણ આ પિક્ચરની અંદર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ સિવાય આપણી જે વૈદિક ગુરુકુળ પરંપરા છે એનું શું મહત્વ છે એ વિઝન સાથે આ ફિલ્મ મૂકવાનો પ્રયત્ન કર્યો. અને થેન્ક યુ સો મચ ટોરેન્ટો ગુજરાતી ફિલ્મ આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ કે આ પ્રકારના પ્રયત્ન કે આ પ્રકારના વિઝનને ખૂબ સરસ રીતે આ રીતે આ લેવલ સુધી પ્રોત્સાહન આપવામાં આવે છે એના બદલ ખૂબ ખૂબ આભારી છું શૌનક વ્યાસ તરફથી અને સમગ્ર ટીચર ઓફ ધ યર ટીમ ના ક્રૂ તરફથી. આર સેકન્ડ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ, આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ હેતલ ઠક્કર એન્ડ પાર્થિવ ગોહિલ. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ ફોર બેસ્ટ કોમેડી ગોઝ ટુ સ્મિત પંડ્યા ફોર અફરાતફરી. થેન્ક યુ ટોરેન્ટો ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2024 ધીસ અવોર્ડ અફરાતફરી. આ ફિલ્મમાં ખૂબ મજા આવી સર, અને થેન્ક્સ ટુ માય ડિરેક્ટર, માય રાઇટર એન્ડ ધ ડીઓપી હુ સજેસ્ટેડ. સો રણજીતસિંહ રાઠવાનું કેરેક્ટર છે અને જે મને સતત આટલા વર્ષોથી અલગ અલગ કેરેક્ટર્સ કરવા મળે છે અને આ ધીસ અવોર્ડ મીન્સ લોટ ટુ મી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હેતલ સર, થેન્ક યુ પાર્થિવભાઈ, અને ધીસ વિલ થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અને ધીસ વિલ બૂસ્ટ અપ દરેક કલાકાર માટે, અને આવું ફર્સ્ટ આવું ડિજિટલ થઈ રહ્યું છે સર, સો બહુ એક નવો જ અનુભવ છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ ભૂમિ ત્રિવેદી એન્ડ હેતલ ઠક્કર ટુ પ્રેઝન્ટ આર થર્ડ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ. Good evening everyone. Toronto Gujarati Iconic Film Festival is going to be really really special for all of us. Ane aaje this special award, that's jury special award for best actress, goes to the one and only my favorite Mansi Parekh for Gaur Kheri. Thank you.
પહેલાં તો ટોરોન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલને ખૂબ ખૂબ આભાર. મારી પહેલી ફિલ્મ ગોળ કેરી, ઇટ્સ માય ડેબ્યુ એઝ એન એક્ટર એન્ડ આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે ફિલ્મને આટલો સરસ રિસ્પોન્સ મળ્યો. લોકડાઉન પહેલાં જ રિલીઝ થઈ હતી અને એકદમ જ સુપર રિસ્પોન્સ મળ્યો એન્ડ ધીસ જ્યુરી અવોર્ડ ઇઝ વેરી સ્પેશિયલ ટુ મી. દોઢ વર્ષ પહેલાં ઉરીમાં મેં ડેબ્યુ કર્યું હતું ઇન બોલિવૂડ એન્ડ નાવ ઇન હોલિવૂડ, સો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ગ્રેટ થિંગ. અને કહેવાય ને કે આપણે હિન્દી ભાષામાં આટલું કામ કરતા હોય ભૂમિ, બટ ગુજરાતીમાં જ્યારે તમને એક એકનોલેજમેન્ટ મળે તો પોતાની માતૃભાષાનો એક અલગ જ એક પ્રાઇડ છે. સો આઈ એમ વેરી હેપી એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓનર. થેન્ક્સ. ધ ફોર્થ જ્યુરી સ્પેશિયલ અવોર્ડ, ટુ પ્રેઝન્ટ ધીસ અવોર્ડ આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર હેતલ ઠક્કર એન્ડ જિગર રાણા. ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરી સ્પેશિયલ એવોર્ડ ગોઝ ટુ મૌલિક જગદીશ નાયક ફોર ફિલ્મ મોન્ટુની બિટ્ટુ. થેન્ક યુ સો મચ જીફા અને હેલો પેરેન્ટ. ખાસા ટાઈમથી એવું ડ્રીમ હતું પહેલેથી કે જ્યારથી આ એવોર્ડની શરૂઆત થઈ કે એકવાર આ મંચ ઉપર આવો જ ને એવોર્ડ લેવો છે. સો મારું ડ્રીમ ફૂલફિલ કર્યું. થેન્ક યુ સો મચ અમને સતત તમારા સુધી પહોંચાડતા રહેવા માટે જીફાનો ખૂબ ખૂબ આભાર. એન્ડ આઈ વિશ જે ડિજિટલી તમારા ત્યાં પહોંચી શક્યા છે હવે ફિલ્મો સાથે અને રૂબરૂ થઈશું ટૂંક સમયમાં જીફા દ્વારા. થેન્ક યુ સો મચ. ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપણે આપવા માટે જઈ રહ્યા છીએ. ટુ પ્રેઝન્ટ ધીસ એવોર્ડ હું શ્રીનિવાસ પાત્રો અને પરેશ વોરાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને આ એવોર્ડને પ્રેઝન્ટ કરે. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 Special Mention Award goes to Khushi Shah. સૌથી પહેલાં હું ભગવાનને થેન્ક યુ કહેવા માંગીશ કેમ કે એમના વગર તો કશું જ પોસિબલ નથી. સેકન્ડ થેન્ક્સ ટુ માય ડેડ. મારા ડેડનું સપનું હતું કે હું મોટા પડદા પર દેખાઉં અને જે 14 વર્ષ પછી 14 ફેબ્રુઆરીએ સાકાર થયું અને આજે મને ફર્સ્ટ એવોર્ડ મળે છે ફિલ્મ અફરાતફરીનું. સ્પેશિયલ મેન્શન એવોર્ડ છે ગુજરાતી ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલનું. થેન્ક યુ મમ્મી પપ્પા, આ એવોર્ડ તમારા માટે છે. ઉમેશ માય હસબન્ડ, એના વગર તો કંઈ જ પોસિબલ નથી. જો હું આજે અહીંયા સુધી છું તો એનો સપોર્ટ છે. થેન્ક્સ ટુ અમીના દીદી, થેન્ક્સ ટુ એન્ટાયર ટીમ ઓફ માય અફરાતફરી. થેન્ક યુ હેતલભાઈ, થેન્ક યુ અરવિંદભાઈ, થેન્ક યુ વિવેક, થેન્ક યુ ટોરેન્ટો, અને થેન્ક યુ મારા પ્રેક્ષક મિત્રોને જેમને મને આટલો બધો પ્રેમ આપ્યો. થેન્ક યુ માય ફેમિલી, મારા સસુરાલવાળા, મારા મોમ ડેડ જે રિયલમાં છે. વિધાઉટ બધાના આશીર્વાદ હું કંઈ જ નથી. વન્સ અગેન થેન્ક યુ સો મચ ગાઈઝ, આઈ લવ યુ ઓલ. એન્ડ આવી જ રીતના મને પ્રેમ આપતા રહેજો. હું નવું નવું હજી કંઈક લાવતી રહીશ. સો સ્ટે ટ્યુન એન્ડ થેન્ક યુ વન્સ અગેન. હવે આપની સમક્ષ આવી રહ્યા છે આપણા પોતાના લોકલાડીલા એવા અરવિંદ વેગડા એક ધમાકેદાર પર્ફોમન્સ સાથે સોંગ બાય જીફા. એક બીજાને સંગ, એક બીજાને સંગ, એક બીજાને સંગ, ભરશું જીવનમાં રંગ, લહેરાશે બધે ઉમંગ, થઈ જોશે દુનિયા દંગ. એક બીજાને સંગ,
एक भी जाने संग एक भी जाने संग लहरा शे पाछू स्मीत थश नक्की आपणी जीत हा सड़को गाशे गीत शहरों महशे संगीत धम धम ता था शे गाम सहु करने मल शे काम दूर कर शु दुखो तमाम हैया जेनी भाती गर छे भात जेनी सौथी नौखी वात तोड़े पत्थर दईने लात एने नड़तर कोई जो नड़शे तो सौ गुजराती लड़शे ए लड़ी ने बैठू थाशे हे जोर जोर थी गाशे मारो देश खिलशे गुजरात ने रोशन करशू हमें डरी डरी ना मरशू हमें एक थई ने लड़शू गौरव गुजरात ने धरशू हमें सदा एक थई रहशू हमें सुख दुख साथे सहशू हमें झरना माफक वहशू हमें छाती ठोकी कहशू मारो देश खिलशे गुजरात is a great day today for all Gujaratis across the globe as Toronto Gujarati Iconic Film Festival being held in Toronto. I wish all the best to the organizer Mr. Hital Thakkar, Mr. Arvind Vegra to organize this first ever virtual event at the time of pandemic. Our company Sambhav Media Limited feel privileged to associate with this event and our product Top FM, vtvgujarati.com would reach out to all Gujaratis wherever Gujaratis resides across the globe. My best wishes to the organizers and to the film producers. Thank you very much. Mitro Corona Kadma pan jare tamam karyakramo thata nathi tyare ek vishwani falak upar ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન મળે એ માટે એક વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલનું જે આયોજન કર્યું છે ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020નું આયોજન કરનાર ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત હેતલભાઈ ઠક્કર અને અરવિંદભાઈ વેગડા જેવા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે આવા કપરા કાળમાં પણ સાબિત કરી દીધું છે કે આપણા કલ્ચરને આપણા કલાકારોને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આપણે કઈ રીતે મદદ કરવી છે મને આનંદ છે કે
ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન મળે એ માટે કેનેડાની ધરતી ઉપર આ જ્યારે આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે આજે 2 ઓક્ટોબરે, ત્યારે એમાં VTV ગુજરાતી પણ એક સહભાગી બન્યું છે એનો અનેરો આનંદ છે. VTV ગુજરાતી જે રીતે ગુજરાતની સૌથી લોકપ્રિય બની છે અને દેશ વિદેશમાં પણ જ્યારે આ ન્યૂઝ ચેનલને લોકોએ પ્રેમ આપ્યો છે ત્યારે ગુજરાતી કલ્ચરને, ગુજરાતી કલાકારોને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક આ એવોર્ડ ફંક્શનના, વર્ચ્યુઅલ એવોર્ડ ફંક્શનના માધ્યમથી જ્યારે VTV પણ એક મીડિયા પાર્ટનર અને એક માધ્યમ બન્યું છે, સહભાગી બન્યું છે ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલનું, ત્યારે એનો અનેરો આનંદ છે. અને એ ગુજરાતીએ જ સાબિત કરી બતાવ્યું કે આવા કપરા કાળમાં પણ વર્ચ્યુઅલી એવોર્ડ કરી, ફંક્શન કરી અને કઈ રીતે ગુજરાતીઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને સફળ બનાવવા મદદ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપણે ફિલ્મોની વાત તો કરી જ રહ્યા છીએ, પરંતુ સમયની મર્યાદામાં રહીને ઓછા સમયમાં પણ જ્યારે પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની હોય તો એ પ્રયાસને પણ કઈ રીતે નકારી શકાય, એટલા માટે જ ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલે શોર્ટ ફિલ્મોને પણ અવોર્ડ આપવાનું જે મન છે એ બનાવી લીધું છે. અને એમાંથી ઘણી બધી શોર્ટ ફિલ્મોમાંથી 3 જેટલી ફિલ્મો છે જે આપણે સિલેક્ટ કરી છે. તો ફર્સ્ટ શોર્ટ ફિલ્મ અવોર્ડ આપવા માટે હું અરવિંદ વેગડા અને પરેશ વોરાને મંચ પર આમંત્રિત કરીશ. નમસ્કાર. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ શોર્ટ ફિલ્મ અવોર્ડ ગોઝ ટુ માવતર. માવતર ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ ફોર ધીસ એવોર્ડ. માવતર એક ફિલ્મ મેં મારા મગજમાં એક વિચાર આવ્યો હતો કે જેવી રીતના જે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશનનો જે ગેપ ચાલી રહ્યો છે અને ગેપના કારણે જે વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, તો તે માટે એક સુંદર મેસેજ આપવા માટે મેં આખા વૃદ્ધાશ્રમ પર એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. અને હોપ કે આ તમે લોકો પણ જોશો, લોકો જોઈને આનાથી કંઈ સમજે અને શીખે. વન્સ અગેન થેન્ક્સ ટુ ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ. શોર્ટ ફિલ્મ એવોર્ડ આપવા માટે હું મંચ પર આમંત્રિત કરીશ જીગર રાણા અને બિપિન બપોદરાને. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 શોર્ટ ફિલ્મ વેલકમ ટુ હેવન. ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 આ કોન્ટેસ્ટ દરમિયાન અમને અમારી શોર્ટ ફિલ્મ વેલકમ ટુ હેવન માટે અમને એવોર્ડ મળ્યો છે, એ માટે થેન્ક યુ. હું સમગ્ર મારી ટીમને ખાસ થેન્ક્સ કહીશ કે એક સરસ સારા કોન્સેપ્ટ ઉપરની, એક સોશિયલ સબ્જેક્ટ ઉપરની આ શોર્ટ ફિલ્મને એવોર્ડ મળ્યો છે. અને આપ સૌને કહેતા એ પણ આનંદ થાય છે કે શોર્ટ ફિલ્મની જે લેંગ્વેજ છે યુનિવર્સલ લેંગ્વેજ છે. કોઈપણ લેંગ્વેજમાં આપ આ શોર્ટ ફિલ્મને માણી શકશો. શોર્ટ ફિલ્મ વિશે હું માહિતી નહીં આપું, સ્ટોરી વિશે માહિતી નહીં આપું, પણ એક અદ્ભુત રોલ છે અને એમાં આપણા સૌના પ્રિય એવા અરવિંદ વેગડાજી એક અદ્ભુત રોલમાં છે. અદ્ભુત કેમિયો એમણે કર્યો છે અને માઇન્ડ બ્લોઈંગ, કદાચ મારા ખ્યાલથી મેં એમના જેટલા રોલ જોયા એમાં બેસ્ટ પરફોર્મ એણે આ રોલમાં કર્યું છે. એટલે બિંગ અ ટીમ, હું અરવિંદ વેગડાજીનો પણ આભાર માનું છું અને આપ સૌનો આભાર માનું છું. અને આપને અહીંથી આ પ્લેટફોર્મ પરથી વિનંતી કરું છું કે આજે જ્યારે એક વર્ચ્યુઅલ એવોર્ડ ફંક્શન પણ થાય છે ત્યારે આ રીતે શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવામાં આવે છે, ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. અને આ માધ્યમથી અમે અમારો એક સારો કોન્સેપ્ટ, સારા વિષય સાથેની શોર્ટ ફિલ્મ વિશ્વના ખૂણે ખૂણે અમે પહોંચાડી શક્યા છીએ. એ માટે અમે સમગ્ર આયોજન ટીમ, શ્રી અરવિંદ વેગડાજી, શ્રી હેતલ ઠક્કર સર્વનો આભાર માનીએ છીએ. પ્લીઝ અરવિંદજી. થેન્ક યુ પ્રજા.
ખાસ તો એમણે જ્યારે મને આ કોન્સેપ્ટ વિશે વાત કરી ત્યારે મને થયું કે ના આ કોન્સેપ્ટ પર તો મારે કામ કરવું જોઈએ, કારણ કે એ જે કોઝ જે છે એની ખૂબ જ જરૂર છે. રક્તદાન એ મહાદાન એ જે વિષય પર એમણે આ જે ફિલ્મ બનાવી છે, એમણે કહ્યું કે આ યુનિવર્સલ લેંગ્વેજ છે, એટલે કે કોઈ પણ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ આને માણી શકે છે, કારણ કે એટલી અદ્ભુત ફિલ્મ છે. અને મને આમાં એમણે એક સરસ મજાનો એક નાનકડો યુનો એક કેમિયો ઓફર કર્યો હતો કે આ તમે કરજો, અને મને ખરેખર મજા આવી હતી એ કરવાની. એટલે આજે અહીંયા હોસ્ટ પણ છું અને ગેસ્ટ પણ છું, એ મને આજે ડ્યુઅલ મોકો મળ્યો છે. આ અવોર્ડ એકચ્યુઅલી આખી ટીમનો છે જેમણે આમાં ખૂબ જ મહેનત કરી છે, અને ખરેખર આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી કે આ શોર્ટ ફિલ્મને ખાસ જોજો, કારણ કે જરૂર છે આ એક અભિયાનની કે જે અમારા પ્રકાશભાઈએ અને એમની આખી ટીમે વિચારેલું હતું કે આ એક કોઝ પર અમે કામ કરીએ અને બસ વિશ્વને એક સંદેશો આપીએ. થેન્ક યુ વેરી મચ. આઈ વુડ લાઈક ટુ કોલ ઓન સ્ટેજ મિસ્ટર વિવેક ઠક્કર એન્ડ માનસી પારેખ ટુ પ્રેઝન્ટ આર થર્ડ શોર્ટ ફિલ્મ એવોર્ડ. મિત્રો, આજે 2 ઓક્ટોબર છે, વિચ ઇઝ ગાંધી જયંતિ, એટલે આજનો દિવસ બહુ જ આપણા બધા માટે સ્પેશિયલ છે. અને આ સ્પેશિયલ દિવસે એક સ્પેશિયલ એવોર્ડ અનાઉન્સ કરવામાં મને બહુ જ પ્રાઇડ ફીલ થાય છે. ઇટ ઇઝ ધ ટોરોન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ ફોર ધ બેસ્ટ શોર્ટ ફિલ્મ દેટ ગોઝ ટુ સત્યની પ્રયોગશાળા. કોંગ્રેચ્યુલેશન. Thank you for this award. And like our movie no part, short movie no part banu is a big honor for me. Like I was just small. And Gandhi ji na je bhi vicharo hota hai emna 11 sutro ena par ni aakhi movie che. And it was like really good being a part of this. And Gandhi ji has always been an inspiration for this generation and he'll always be one. And thank you for this award. Thank you very much for this award. Toronto Gujarati Iconic Film Festival 2020 has seriously honored અને જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે હમણાં જ 150મી ગાંધીજીની જયંતિ છે જેની ઉજવણી થઈ રહી છે. અને અમે લોકોએ જ્યારે આ પ્રોજેક્ટ કર્યો હતો તો બેઝિકલી એ થોટ પ્રોસેસ જે ગાંધીજીની છે ગ્લોબલી એની વિચારધારાનો પ્રચાર પ્રસાર થાય એનો આ શોર્ટ ફિલ્મનો ખાસ હેતુ હતો. થેન્ક યુ વેરી મચ. કારીગર હું સાહેબ, अल्फाजों की मिट्टी से महफिलों को सजाती हूँ, कुछ को बेकार कुछ को कलाकार नजर आती हूँ. अपनी जो तमाम एवॉर्ड कैटेगरी है ये अही आप समाप्त कर रहा छे, जिमना साथ अने सहयोग वगर आ द फर्स्ट एवर गुजरात फिल्म फेस्टिवल अशक्य हतो, तेवा अपना स्पोन्सर्स ने अपने कई रीते भूली शकी. एफओजी फ्रेंड्स ऑफ गुजरात कैनेडा એન્ડ આર્વિટેલ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આભાર માને છે. વિદ્યા ફૂડ્સ કેનેડા, કેક્સ એન્ડ બેક્સ કેનેડા, રાજા બેકરી કેનેડા, આ સોશિયલ મીડિયા પાર્ટનર ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ, ન્યૂઝ પ્રિન્ટ મીડિયા પાર્ટનર નવ ગુજરાત સમય, બ્રોડકાસ્ટ પાર્ટનર વીટીવી ન્યૂઝ ગુજરાતી, ઓવરસીઝ મીડિયા પાર્ટનર ગુજરાત ન્યૂઝ લાઇન, ગુજરાત વીકલી એન્ડ ગુજરાત અબ્રોડ. વી આર સપોર્ટેડ બાય NIEM, પિક્સા પ્રોનિક્સ, દાસ ધ ખમન ગ્રુપ, સાહિબ પ્રોડક્શન, વાઘ બકરી ટી, સીવી ધ ડિઝાઇનર, અડોન સિનેલેબ, ધનલક્ષ્મી ત્રિવેદી, વિશ્વકર્મા લેઝર ટેક, જેઝ પ્રોડક્શન, ભવન્સ સેટ કોલેજ એન્ડ ઓલ ધ જ્યુરી મેમ્બર્સ. વી વુડ લાઈક ટુ થેન્ક આર ઓલ ધ સપોર્ટર્સ એન્ડ સ્પોન્સર્સ.